I wish you all in the name of the Lord Jesus Christ, who has proclaimed, "Behold, I am coming quickly." Hallelujah. So today we had a meeting which is very important. આજની જે આ સભા છે એ બહુ મહત્વની છે. I just want to take this meeting into the little emotional way. આ જે સભા છે એને થોડીક એમ કે લાગણીશીલ એ ભાવની અંદર હું લેવા માંગુ છું. Because this is a meeting for the leadership. આ જે સભા છે એ આગેવાનો માટેની સભા છે. So the God really wants to talk to you very personally. પરમેશ્વર તમારામાંથી દરેકની સાથે વ્યક્તિગત રીતે વાત કરવાની ઈચ્છા રાખે છે. And God really wants to lift you up in your ministries. પરમેશ્વર તમને તમારી સેવાઓની અંદર વધુ ઊંચા સ્તરમાં લેવા માંગે છે. Hallelujah. Holy Jesus. Hallelujah. So when I was praying here, જ્યારે હું અહીંયા બેસીને પ્રાર્થના કરતો હતો ત્યારે, and God spoke to me. પ્રભુએ મારી સાથે વાત કરી, and God clearly told, પ્રભુએ સ્પષ્ટ મને બતાવ્યું, then I will use my children. ત્યારે હું મારા બાળકોનો ઉપયોગ કરીશ, and I will lift my children. મારા બાળકોને હું ઊંચા સ્તરમાં લાવીશ, and they are my chosen people. અને તેઓ મારા પસંદ કરેલા લોક છે. So there is a importance in this gathering. આ આજનું જે આપણું ભેગા થવું એનું મહત્વ છે. See the leadership. આગેવાની. The worldly people says, દુનિયાના લોકો એવું કહે છે, and they gives a training for the people to come up from the level which they are living existing. જે સ્તરમાં છે એ સ્તરમાંથી ઉપર ઊંચા આવવા માટે દુનિયાની અંદર આગેવાનોને તાલીમ આપવામાં આવે. And they have a lot of criterias and they have a lot of level of training. એમના માટે તાલીમની ઘણી બધી તાલીમના સ્તર હોય છે અને ઘણી બધી એમની માંગ હોય છે. That is the worldly kind of training. એ છે દુનિયાવી પ્રકારની તાલીમ. And they are looking for the tangible victory and the results. એમના જીવન અંદર તેઓ જોઈ શકે એવા અનુભવની ઈચ્છા તેઓ કરતા હોય છે. You know, some kind of leadership program is happening all over the world. તમને ખબર છે અમુક પ્રકારની આગેવાનીની જે તાલીમ છે આખી દુનિયાની અંદર થતી હોય છે. And they'll put some fire, they'll walk them to walk on the fire. આગ ત્યાં તૈયાર કરવામાં આવે, પેલા શું અંગારા, અને એની ઉપરથી ચલાવવામાં આવતા હોય છે. To take the fear out from the person. એક વ્યક્તિની અંદરથી બીકને બહાર કાઢી નાખવા માટે, બીકને કાઢી નાખવા માટે આવી તાલીમ આપવામાં આવતી હોય છે. And they'll take a training based on their knowledges. એમને જે કંઈ જ્ઞાન મળેલું છે એ જ્ઞાન આધારિત તેઓ તાલીમ લેતા હોય છે. And they will give a counseling. સલાહ કાર્ય કરવામાં આવતું હોય છે. બેઝ ઓન ધેર સબ્જેક્ટ્સ, એમનો જે વિષય હોય એ વિષય પ્રમાણે એનું એ સલાહ કાર્ય પણ આપવામાં આવતું હોય છે. એન્ડ ધે ઓલવેઝ સેઝ ધેટ યુ કેન વિન, યુ બિલીવ યોરસેલ્ફ, યુ કેન વિન, યુ બિલીવ યોરસેલ્ફ. એમને એવું કહેવામાં આવતું હોય છે કે તમે તમારી ઉપર વિશ્વાસ રાખો, તમે આત્મવિશ્વાસ રાખો, તમે જીતશો એવી બાબતો એમને ઠસાવવામાં આવતી હોય છે. યા ધેટ ઇઝ વેલ એનફ, ગુડ, ધેટ ઇઝ ધ રાઈટ વે ટુ ટીચ ડીલ ધ હ્યુમન બીઈંગ્સ. માણસોની સાથે એમને જો શીખવવું હોય તો એ શીખવવાની સારી રીત છે એવું આપણે સહમત થઈએ. Because the humans are the social animals. કારણ કે માણસો એ આખરે સામાજિક પ્રાણી છે. So we are living in the society. આપણે સમાજમાં રહીએ છીએ. So we deal with lot of cultures, lot kind of emotions. ઘણી બધી લાગણીઓ અને ઘણી બધી સંસ્કૃતિઓ એમાંથી આપણે એનો અનુભવ આપણે કરતા હોઈએ છીએ. So one man wants to come up as a leader, so they want this kind of knowledge, so they are training up. એક માણસ એને જો જીવનમાં ઊંચે આવવું હોય તો પછી એને તાલીમ આપવી પડે છે અને તાલીમની જરૂર પડતી હોય છે. But are we really gathering to take a training like this? પરંતુ શું આવી તાલીમ લેવા માટે આપણે આજે ભેગા થયા છીએ? So we are not here to take a training which the people is taking training all over the world. આખી દુનિયામાં જે તાલીમ લોકો લેતા હોય છે ને એવા પ્રકારની તાલીમ આપણે અહીંયા લેવા માટે ભેગા થયા નથી. Because they are taking a training to lead the group. કારણ કે તેઓ એક આગેવાનીની એક સમૂહની આગેવાની કરવા માટે એમને તાલીમ આપવામાં આવતી હોય દુનિયામાં. They are taking a training to lead the company. કંપનીની અંદર કેવી રીતે આગેવાની કરવી એનું શિક્ષણ આપવામાં આવતું હોય છે દુનિયામાં. So they are taking to take a training to lead the people in the concept based.
લોકોની જે આગેવાની છે એ લોકોની આગેવાની કરવા માટે એમને તાલીમ આપવામાં આવે છે બટ હિયર વી ઓલ ગેધર્ડ પણ અહીંયા આપણે એટલા માટે ભેગા થયા છીએ એન્ડ આઈ હોપ વી હેવ અ 4 8 12 16 20 24 એન્ડ 28 એન્ડ ઓલરેડી આઈ કાઉન્ટેડ ઇન ધ મેન સાઈડ 25 સો ઓલમોસ્ટ વી આર 50 હિયર આપણે લગભગ અહીંયા 50 ની સંખ્યામાં ભેગા થયા છીએ સો વી ગેધર્ડ હિયર ટુ ડીલ વિથ સમથિંગ એલ્સ આપણે બીજી કંઈક બાબત એને શીખવા માટે અહીંયા આપણે ભેગા થયા છીએ વી આર નોટ ગોઈંગ ટુ લર્ન અબાઉટ ધ મની મેનેજમેન્ટ આપણે આ પૈસાનું સંચાલન કેવી રીતે કરવું એ આપણે શીખવાના નથી ઇઝ નોટ અબાઉટ ધ વેલ્થ મેનેજમેન્ટ અથવા ધન સંપત્તિ એનું મેનેજમેન્ટ કેવી રીતે કરવું એ નહીં શીખીએ બટ વી આર ઓલ ગેધર્ડ હિયર ટુ ડીલ વિથ સોલ્સ આપણે આત્માઓ જે છે આત્માઓના વિશે શીખવાને માટે ભેગા થયા છીએ આવર જોબ ઇઝ ટોટલી ડિફરન્ટ અને આપણો જે વિષય છે એ બિલકુલ અલગ જ પ્રકારનો છે એન્ડ અવર લીડરશિપ ટ્રેનિંગ ઇઝ ટોટલી ડિફરન્ટ આપણી આગેવાનીની આ જે તાલીમ છે એ અલગ જ પ્રકારની છે ધ પીપલ ટેક અ ટ્રેનિંગ ટુ ડીલ વિથ ધ ફિઝિકલ બોડી લોકો એ જે દૈહિક બાબતો દૈહિક જે વસ્તુઓ છે સંસ્થાઓ એને એમાં કામ કરવા માટેની તાલીમ લેતા હોય છે બટ વી આર ટેકિંગ અ ટ્રેનિંગ ટુ ડીલ ધ સોલ પરંતુ આપણે આત્માઓની સાથે કેવી રીતે કામ કરવું એની તાલીમ લેવા માટે ભેગા થયા છે ધેટ ઇઝ અ હ્યુજ ડિફરન્સ બહુ મોટો તફાવત છે ધેટ ઇઝ ધ નોર્થ પોલ વી આર ઓન ધ સાઉથ પોલ તેઓ જે ઉત્તર ધ્રુવમાં ઉત્તર ગોળાર્ધમાં હોય તો આપણે દક્ષિણ ગોળાર્ધમાં છીએ સો વી આર ઇન ધ ડિફરન્ટ ફિલ્ડ આપણે અલગ અલગ ક્ષેત્રમાં છીએ હાલેલુયા હાલેલુયા સો બી ઇમોશનલ આપણે એક લાગણીશીલ વ્યક્તિ બનવાનું છે ઇઝ નોટ અ ઇમોશનલ પર્સન ટુ થિંક અબાઉટ યોરસેલ્ફ હવે આ લાગણીશીલ વ્યક્તિ તરીકે તમારે પોતાનો જ વિચાર કર્યા કરવાનો નથી એન્ડ બી ઇમોશનલ ટુ થિંક અબાઉટ અધર્સ બીજાઓના માટે આપણે કેવી રીતે વિચારી શકીએ એ બાબતમાં લાગણીશીલ થવાનું આઈ સીન યોર પાસ્ટર ઇઝ ક્રાઈંગ એન્ડ પ્રેઇંગ એન્ડ વોકિંગ એન્ડ પ્રેઇંગ હું જોઉં છું તમારા પાળક સાહેબ અહીંયા ચાલતા ચાલતા આંસુ સાથે પ્રાર્થના કરે છે બીકોઝ હી ઇઝ ઇમોશનલ કારણ કે તેઓ લાગણીવશ છે લાગણીશીલ છે નોટ ફોર હિઝ ઓન લાઈફ પોતાના જીવનને માટે નહીં હી ઇઝ ઇમોશનલ તેઓ એટલા માટે લાગણીવશ છે ફોર ધ અપકમિંગ લીડર્સ લાઈક યુ જેથી તમે જેઓ ભવિષ્યના આગેવાન છો તમારા માટે તેઓ લાગણી ધરાવે છે સો માય ડિયર બ્રધર એન્ડ સિસ્ટર મારા વાલા ભાઈ બેન વી આર ડીલિંગ વિથ સોલ્સ આપણે આત્માઓનો જે વિષય છે ને એ આપણે હાથમાં લીધો છે ધેટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ એન્ડ વી આર ડીલિંગ વિથ સોલ એ બહુ મહત્વનો વિષય છે અને આત્માઓ સાથે કેવી રીતે કામ કરવું એની તાલીમ આપણે લેવાના છે ઇન ધ જોન 3 જોન ચેપ્ટર 1 એન્ડ 2 યુ રીડ આ 3 જો યોહાન 1 અને 2 ની અંદર તમે વાંચો છો યોહાન નો ત્રીજો પત્ર એની પહેલી અને બીજી 1 એન્ડ 2 યોહાન નો ત્રીજો પત્ર એની બીજી કલમ વાલા See, we should understand very clearly based on this scripture. આ જે વચન છે એ વચનના આધારે આપણે બહુ સ્પષ્ટ સમજણ હોવી જોઈએ. The Bible says, I pray that you may prosper in all things and be in health. હું પ્રાર્થના કરું છું કે તું સર્વ વાતે કુશળ તથા તંદુરસ્ત રહે સી પ્રોસ્પર ઇન ઓલ થિંગ્સ એન્ડ ઇન હેલ્થ સર્વ વાતે કુશળતા તથા તંદુરસ્તી જસ્ટ એઝ યોર સોલ પ્રોસ્પર જેમ તારો આત્મા કુશળ છે તે રીતે માય ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ ઇન ક્રાઇસ્ટ મારા વાલા ભાઈઓ અને બહેનો ખ્રિસ્તમાં સી ગોડ વોન્ટ્સ ટુ મેક યુ એઝ અ લીડર પ્રભુ તમને એક આગેવાન તરીકે તૈયાર કરવા માંગે છે લીડર ઇઝ ડીલિંગ વિથ અ સોલ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ નાઉડેઝ ઈ એક આગેવાન આત્માઓની મધ્યે કેવી રીતે સેવા કરવી એ બાબત જો શીખે તો બહુ મહત્વનું છે યુ આર ધ પીપલ going to deal with the soul of the people તમે લોકોના આત્માઓની સાથે કેવી રીતે કામ કરવું એમાં તમે જોતરાયેલા જોતરાવાના છો સો વેન યુ ગો એન્ડ ટોક ટુ એનીવન જ્યારે તમે કોઈ એક વ્યક્તિની પાસે જઈને વાત કરો યુ આર નોટ ગોઈંગ ટુ ટોક ટુ ધેમ ઇન ધ ઓરલ લાઈન ઓફ ધ ફિઝિકલ બોડી ત્યારે એમને આ દેખીતી રીતે જે દૈહિક બાબતો અને દૈહિક એ દૈહિક બાબતોને ધ્યાનમાં રાખીને તમે વાતચીત નહીં કરો બટ યુ આર ટોકિંગ ગોઈંગ ઇન ડેપ્થ ઇન ટુ ધ સોલ
તમારી જે વાતચીત છે એ તો એમના આત્માને સ્પર્શ કરે એવી ઊંડાણપૂર્વકની વાત રહેશે. બીકોઝ ધ સોલ ઇઝ લિવિંગ વેરી પ્રોસ્પર. કારણ કે આત્મા જે છે એ તો કુશળ છે. એન્ડ ઈચ એન્ડ એવરી વન મોર ધેન 7 બિલિયન પીપલ લિવિંગ ઇન ધીસ પ્લાનેટ અર્થ. આ જે ધરતીની ઉપર લગભગ 7 બિલિયન ના કરતા વધારે વસ્તી જ્યારે છે, ધેર સોલ્સ ઇઝ લિવિંગ પ્રોપર. એમનો જે આત્મા છે, સોલ્સ લિવિંગ ઇન અ પ્રોપર વે. એમનો જે એમનો તેઓ અંદરથી વ્યવસ્થિત છે અથવા તંદુરસ્ત છે. બટ ધે કુડન્ટ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ હેપનિંગ ઇન ધેમ, સો ધે આર નોટ લિવિંગ ઇન અ પ્રોપર વે. પરંતુ એમની અંદર શું થઈ રહ્યું છે એમને સમજણ નથી પડતી, અને એટલા માટે એમનું જીવન બરાબર નથી. ધેટ્સ વાય ધ જોન સેઝ આઈ વિલ પ્રે ધેટ યોર સોલ લાઈક અ સોલ યુ લિવ ઇન અ પ્રોપર વે. એટલા માટે અહીંયા યોહાન પ્રાર્થના કરે છે કે હું એવી પ્રાર્થના કરું છું કે જેમ તું આત્મામાં કુશળ છે એમ સર્વ બાબતમાં કુશળ અને તંદુરસ્ત રહે. સો યુ આર ડીલિંગ વિથ ધ સોલ, ધેન યુ pray for the particular person's prosperity. જ્યારે તમે એક વ્યક્તિની આત્મા વિશે જ્યારે વાત કરો ત્યારે એની સમૃદ્ધિ વિશે પણ તમારે વાત કરવાની છે. Now you tell me. હવે મને કહો. Your dealing with the soul is more important, right? તમે તમારા તમે આત્માની સાથે જ્યારે કંઈ પણ વાત કરો ત્યારે એ મહત્વનું છે, છે કે નહીં? Amen. Amen. Hallelujah. Hallelujah. See, again I want to emphasize. ફરીવાર હું એ બાબત ઉપર જોર દેવા માંગુ છું. લીડરશિપ, આગેવાની. Can I explain about that word? એ શબ્દ હું તમને સમજાવું. What do you know about the leadership? આગેવાની એટલે શું? Leading the ship. જે ઘેટા છે ઘેટાને દોરવા અથવા આગેવાની પહોંચાડવી એ છે આગેવાની. See, it's a huge responsibility. આ તો એક બહુ મોટી જવાબદારી છે. Again I'm telling you, the worldly leaders are dealing with the body. હું તમને ફરી કહેવા માંગુ છું કે આ દુનિયાના આગેવાનો એ દૈહિક બાબતોને એ લોકો ધ્યાનમાં લેતા હોય. Worldly leaders dealing with the materials. અને આ દુનિયાના જે આગેવાનો છે એ દુનિયાવી જે સાધન સંપત્તિ એની તેઓ વાત કરતા હોય. So we are gathered here to deal with the soul, is the core of the human being. આપણે અહીંયા એટલા માટે ભેગા થયા છીએ કે માણસોનો આત્મા કે જે મુખ્ય બાબત છે એની આપણે ચર્ચા કરીએ. They are dealing only help them during the lifetime of this planet earth. પૃથ્વીની ઉપર હોય ત્યારે તેઓ ફક્ત તેમની તંદુરસ્તી વિશે તેઓ વાતચીત કરતા હોય છે. But your dealing with the soul will help them to live an everlasting life. તમે જ્યારે બીજાના આત્માની જ્યારે તમે વાત કરશો એનાથી તેઓ અનંતકાળ સુધી જીવી શકશે એવું તમારું કામ મહત્વનું છે. So this is the leadership in Christ. આ છે ઈસુ ખ્રિસ્તમાં થતી આગેવાની. And it's very important. એ બહુ મહત્વનું છે. You're dealing with the person, you're sending the person to the heaven. તમે એક વ્યક્તિના જીવનની અંદર તમે કામ કરી અને પછી તમે એને સ્વર્ગમાં જવામાં તમે મદદરૂપ બનો છો. And Bible says whatever you are building here, it will be built over there. બાઇબલ આપણને એવું બતાવે છે કે અહીંયા તમે જે બાંધશો તે ઉપર આકાશમાં બંધાશે. So you're building the great palace here, it will be built over there. જો તમે અહીંયા એક મોટો મહેલ બનાવતા હો તો પછી એ મોટો મહેલ ત્યાં પણ તૈયાર થશે. You are building the souls for the kingdom. તમે દેવના રાજ્યને માટે આત્માઓને તમે તૈયાર કરી રહ્યા છો. It will be built over there. તો એ ત્યાં બંધાશે. So this is the leading the ship. આ છે એક ઘેટાની આગેવાની કરવી. So leader as the captain of the ship has lot of responsibility. એક આગેવાની અથવા જે રિસ્પોન્સિબિલિટી શિપ કેપ્ટન, એક જે જહાજનો કપ્તાન હોય એના માથે બહુ મોટી જવાબદારી હોય છે. સી એઝ અ કેપ્ટન, એક કપ્તાન તરીકે, ધ કેપ્ટન મસ્ટ નો વોટ આર ધ થિંગ્સ ઇનસાઇડ ધ શિપ. કપ્તાન તરીકે એને ખબર હોવી જોઈએ કે જહાજની અંદર વાહનની અંદર કઈ કઈ વસ્તુઓ છે. See, knowledge of the ship is very important for the captain. એક કપ્તાનને માટે પોતાના જહાજની જાણકારી રાખવી એ બહુ અગત્યનું છે. Or we have a knowledge about our ministry. શું આપણી પાસે આપણા સેવા કાર્યની જાણકારી આપણી પાસે છે? It is happening in your ministry. તમારી સેવામાં આવું થાય છે? See, that is very important. આ મહત્વની વાત છે. See, every aspect of the ministry, every work of the ministry should be under your supervision. સેવાનું દરેક કાર્ય અથવા સેવાના તમામ જે તબક્કાઓ છે બધું તમારી દેખરેખ નીચે હોવું જોઈએ. Before the captain leads the ship, આ કપ્તાન જે છે એ જહાજને એમ કે છોડીને જાય તેની પહેલા, as a captain he'll ensure that all the engine is working in a proper way. એ કપ્તાન તરીકે એ દરેક બાબતની ખાતરી કરે છે કે બધા જે યંત્રો
બરાબર કામ કરી રહ્યા છે કે નહીં એન્ડ ઓલ ધ લાઈફ બોટ્સ આર અટેચ્ડ ઇન અ પ્રોપર વે બધા જે લાઈફ બોટ જે છે એ જીવન એટલે કે પેલી રક્ષા માટેની હોડીઓ એ બધી બરાબર વ્યવસ્થિત છે કે નહીં એન્ડ ઇઝ એવરીથિંગ ધેર સેટ અપ ફોર ધ ઇમરજન્સી એક્ઝિટ ઇમરજન્સી ક્યાંક નીકળવાનું થાય તો એ બધી એ બધા સાધનો તૈયાર છે કે નહીં એની ખાતરી કરવી પડે છે એન્ડ ઇફ ધ શિપ હેઝ ધ પ્રોપર ફ્યુઅલ ટુ ગો ફોર ધ લોંગ ડ્રાઇવ મોટી એટલે કે લાંબી મુસાફરી માટે આ જહાજની અંદર જોઈએ એટલું બળતણ છે કે નહીં ઈંધન છે કે નહીં ઇઝ ધ શિપ હેઝ ધ ફૂડ કેપેસિટી ટુ પ્રોવાઇડ ધ ફૂડ ફોર ધ પેસેન્જર્સ જે પ્રવાસીઓ છે એ જહાજની અંદર પ્રવાસ કરનારા પ્રવાસીઓ એમને ખાવાનું પહોંચાડવા માટે પૂરતી સામગ્રી છે કે નહીં ઇફ ધ શિપ has the proper drinking water while they are traveling on the sea આ જહાજ જ્યારે દરિયામાં મુસાફરી કરતું હોય ત્યારે ત્યાં આગળ જોઈએ એટલું પૂરતું પાણી છે કે નહીં એમાં પીવા માટે પાણી છે કે નહીં if anything happen they cannot drink the sea water કઈ પણ થાય તો પછી દરિયાનું પાણી તો પી શકાય એવું તો હોતું નથી in which shop they will go and buy for the food હવે કઈ દુકાનમાં જઈને લોકો ખોરાક પછી વેચાતો લાવશે so the captain has all the responsibility આ કપ્તાનની પાસે એના માથે બધી જવાબદારી એના માથે હોય છે do you have the responsibility for your ministry તમારી જે સેવા કાર્ય છે એના માટે શું તમારા માથે જવાબદારી છે doesn't matter for the one believer or the 100 believer એક વિશ્વાસી હોય કે 100 વિશ્વાસી હોય એમાં કઈ વાંધો નથી do you have the responsibility શું તમારા માથે અથવા તમારી અંદર જવાબદારીની ભાવના છે Do you know what is happening in your ministry? તમારી સેવામાં શું થઈ રહ્યું છે એનું તમને ભાન છે કે નહીં? Very important. આ મહત્વની વાત છે. In 1912 the Titanic ship is started from the England. 1912 ની અંદર ટાઇટેનિક જે જહાજ હતું એણે ઇંગ્લેન્ડ થી મુસાફરી ચાલુ કરી. Towards the New York City. અને ન્યુ યોર્ક સિટી તરફ એ જતું હતું. In the Atlantic Ocean. એટલાન્ટિક એ મહાસાગર ની અંદર. It dashed with the iceberg. જતા જતા પછી એક બડો જે બરફનો પહાડ હતો એની સાથે ટકરાયું ધ કેપ્ટન નેમ ઇઝ સ્મિથ લેટ મી શો યુ હિઝ ફેસ ઓલસો ઇફ ઇટ્સ પોસિબલ કેપ્ટન નું નામ હતું કેપ્ટન સ્મિથ અને જો બની શકે તો એનો ચહેરો પણ હું તમને બતાવું અહીંયાથી ધ એડવર્ડ સ્મિથ એડવર્ડ સ્મિથ એ જહાજના કપ્તાન હતા સો હી ઇઝ ધ કેપ્ટન ઓફ ધ શિપ એ છે એક જહાજનો કપ્તાન સો હી નોઝ એવરીથિંગ 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 ઇન અ પ્રોપર મેનર બધું એ વ્યવસ્થિત એની પાસે જાણકારી છે બધું એ કરી શકે છે સો હી ઇઝ ધ કંટ્રોલર ઓફ એવરીથિંગ બધી બાબતોનું નિયંત્રણ એના હાથમાં છે હી પ્રોવાઇડ ધ લાઈફ બોટ્સ ફોર ધ એઝ મચ એઝ પોસિબલ જેટલા બને એટલી એમ કે વધારે સંખ્યામાં લાઈફ બોટ એણે પૂરી પાડી બટ હી ફેઇલ્ડ ટુ અન્ડરસ્ટેન્ડ હી ઇઝ કેરિંગ મોર પેસેન્જર એના જહાજની અંદર જોઈએ એના કરતા વધારે સંખ્યામાં પ્રવાસીઓને એને બેસાડ્યા હતા એ બાબતને સમજવામાં એ થાપ ખાઈ ગયો એન્ડ ધ લાઈફ બોટ ઇઝ મિસમેચિંગ વિથ ધ ક્રાઉડ ઇનસાઇડ ધ શિપ અને આ જહાજની અંદર જેટલા લોકો હતા એ લોકોની સંખ્યા અને જે જીવન રક્ષક જે હોડીઓ હતી ને એ હોડીઓની જે સંખ્યા એ બંનેની વચ્ચે કઈ તાલમેલ હતો નહીં સો હી કુડન્ટ પ્રોવાઇડ મોર લાઈફ બોટ ફોર ધ પીપલ ધોઝ સ્ટક ઇન ધ બોટ જે લોકો આ જહાજની અંદર ફસાયેલા હતા એમના માટે જો પૂરતી પેલી હોડીઓ બચાવ કરનારી હોડીઓ નહીં હોવાને કારણે એ પહોંચાડી શક્યો નહીં સો બીકોઝ ઓફ ધેટ મિસ્ટેક હવે ભૂલને કારણે ધેન હી ફેઇલ ટુ સ્ટેપ આઉટ ફ્રોમ ધ શિપ એ જહાજમાંથી એ એક પગલું પણ બહાર કાઢી શક્યો નહીં હી ડાઈડ વિથ અલોંગ વિથ ધ પીપલ અને બીજા પ્રવાસીઓની સાથે એનું પણ મરણ થયું હી ટુક ધ રિસ્પોન્સિબિલિટી એણે જવાબદારી લીધી ધેટ ઇઝ ધ કેપ્ટનશિપ એ છે કપ્તાનશિપ ધેટ ઇઝ ધ લીડરશિપ એ છે આગેવાની એન્ડ લીડિંગ ધ શિપ અને જહાજની અંદર આગેવાની કરવી આર યુ ડુઇંગ અ મિનિસ્ટ્રી ધેટ યોર મિનિસ્ટ્રી ગોઈંગ અંડર ધ વોટર શું તમે એવી સેવા કરો છો કે એ સેવાને લીધે તમે ડૂબી રહ્યા છો પાણીમાં ધેન સમવેર મિસરેબલી રોંગ કે એવું જો થતું હોય તો ક્યાંક ને ક્યાંક ભૂલ થાય છે આર યુ કીપિંગ યોર સ્ટેપ રાઈટ એન્ડ લેફ્ટ એન્ડ ફ્રન્ટ એન્ડ બેક શું તમે આમ તેમ આગળ પાછળ ને બંને બાજુ બધી જે તમે એમ કે તમે ત્યાં પહોંચ્યા કરો છો તમારા પગ ત્યાં રાખવાની ઈચ્છા રાખો ધેન યુ લૂઝ યોર બેલેન્સ એવું જો તમે કરશો તો તમે તમારું સંતુલન ગુમાવશો ફાઇન્ડ યોર કોલિંગ તમારું તેડું શું છે તમે જાણો બી સ્પેસિફિક ઓન યોર કોલિંગ અને તમે તમારા તેડાને અનુસાર તમે કામ કરો ડોન્ટ કમ્પેર વિથ અધર્સ તમે બીજાની સાથે સરખામણી કરશો નહીં એન્ડ ધે આર ડુઇંગ ધીસ મિનિસ્ટ્રી વાય કાન્ટ આઈ ડુ ધેટ પેલા એવું કરે છે તો ભાઈ હું કેમ ના કરું That is not your calling. એ તમારું તેડું ન કહેવાય. That is not your anointing. એ તમારો અભિષેક ન કહેવાય. Then you are stepping out somewhere else. જ્યારે તમે બીજે ક્યાંક બીજા કોઈકની એમ કે જગ્યામાં તમે ત્યાં ડગલા માંડો છો. In my tennis coaching I used to say one thing to my students. મારે એ પાસે આવતા જે વિદ્યાર્થીઓ છે એમને એમના ટેનિસ કોચ તરીકે હું આમ કહેતો હતો. You are a crocodile.
તું એક મગર છે and stay in the water તારે પાણીમાં જ રહેવાનું છે you are the elephant આ તું હાથી છે stay in the land તો તારે જમીન ઉપર જ રહેવાનું છે you may be an elephant તમે કદાચ એક હાથી હોઈ શકો you step into the water અને હાથી તમે છો અને પછી તમે પાણીમાં કૂદી પડો and the crocodile will pull you in તો પછી મગર તમને ખાઈ જશે and you may be a great crocodile તમે કદાચ બહુ મોટા મગર તમે હોઈ શકો છો and you come to the land અને તમે પછી એ મગર પછી પાણીમાંથી નીકળીને જમીન ઉપર આવે તો crocodile cannot run faster in the land આ જમીન ઉપર મગર બરાબર દોડી શકતો નથી elephant will stamp you out અને જો હાથી સામે મળી જાય તો હાથી તો કચડી નાખશે પછી that's a leader in christ એ છે ઈસુ ખ્રિસ્તની અંદર જે સેવા કરનાર આગેવાન વ્યક્તિ you should know your strength and weakness તમારી અંદર કેટલી એવી એમ કે નબળાઈઓ છે ને તમારી અંદર કઈ એવી બળવત્તર બાબતો છે તમારે જાણવું જોઈએ you know what is your strength તમારી અંદર કઈ એવી તાકાતો છે christ is your strength ખ્રિસ્ત એ તમારી તાકાત છે and stay in him અને તમે ખ્રિસ્તમાં રહો as per his command એની આજ્ઞા પ્રમાણે તમે ખ્રિસ્તમાં રહો as per his anointing તેના અભિષેક પ્રમાણે તમે ખ્રિસ્તમાં રહો that is your strength એ છે તમારું બળ what is the weakness હવે નબળાઈ કઈ છે looking here and there આમ તેમ છે ને ડાફેરિયા મારવા giving a space for the temptations અને પરીક્ષણના માટે રસ્તો ખુલ્લો કરી આપવો and satan will tell you satan will give you the deception અને શૈતાન છે ને એ તમને છેતરપિંડીમાં નાખીને and the satan will ask you to look here or there or somewhere back and front શૈતાન તમને છે ને એવી પ્રેરણા આપશે કે તું આમ જો અને પાછળ જો અને આ બાજુ જો અને આ બાજુ જો why don't you do this તું આવું કેમ નથી કરતો why don't you go there તું આમ ત્યાં કેમ નથી જતી why don't you do this kind of prayer તે આવા પ્રકારની પ્રાર્થના કેમ કરી why don't you do this kind of worship તું આવી આરાધના કેમ નથી કરી લેતો why don't you do the song like this તું આ પ્રમાણે ગીત કેમ નથી ગાતો my dear brothers and sisters મારા વાલા ભાઈઓ બહેનો this is not my job this is not our job આ આપણું કામ નથી because god has called us કારણ કે દેવે આપણને તેડું આપ્યું છે for his own purpose એના ઈરાદાઓ પૂર્ણ કરવા માટે તેડ્યા છે દેવે each and every one we are having our own calling તમારામાંથી દરેકની પાસે આપણા દરેકની પાસે અલગ અલગ તેડું છે see as a minister as a prayer missionary prayer missionary તરીકે એક સેવક તરીકે I can do all the things હું બધું કામ કરી શકું છું but nothing will qualify to enter me into the kingdom of heaven પરંતુ હું જે કંઈ કરું છું એનાથી દેવના રાજ્યમાં પ્રવેશ કરવાનો મને કોઈ લાયકાત મને મળતી નથી basically I am my MBA in sports management મારી જે લાયકાત છે એ sports management ની અંદર મે MBA કરેલું છે so I can do any kind of selling હું કોઈ પણ પ્રકારનું વેચાણ કરી શકું છું even in the ministry also I can promote my ministry in a very easy way સેવા કાર્યની અંદર પણ હું જે મારી જે સેવા છે ને એને હું બરાબર એને પ્રમોટ કરી શકું છું so the people will come and give ask for my appointment for this meeting and that meeting જેથી લોકો મારી પાસે આવી અને પછી મારી પાસે તારીખો માંગે કે તમે સાહેબ ક્યારે આવશો મારે ત્યાં ક્યારે સેવા માટે આવશો એમ કહીને હું બધું કરી શકું છું so the, what is the point and where is the time to do the prayer mission જો આવું બધું કરીશ તો પછી પ્રાર્થનાની જે સેવા છે એ કરવા માટેનો સમય ક્યાંથી મને મળશે so when I listen to god જ્યારે હું દેવનું કહ્યું માનું છું I give a space for the God ત્યારે હું દેવને જ્યારે સ્થાન આપું છું so that the appointed time yesterday we were discussing જેથી ગઈકાલે આપણે જે ચર્ચા કરતા હતા દેવનો મુકરર કરેલો સમય and he asked me he command me to go on a particular time in a particular date and a particular month ફલાણા મહિનામાં ફલાણી તારીખે ફલાણી જગ્યાએ તું જા એવું જ્યારે પ્રભુ મને કહે if I am busy જો બિઝી હોઉં તો I am giving my time to lot of meeting this and that હું ઘણી બધી સભાઓમાં ઘણી બધી મીટિંગો ચલાવવામાં જ હું બસ વ્યસ્ત રહું અને આમ જઉં ને તેમ જઉં તો I become very famous minister અને હું બહુ એમ કે વિખ્યાત સેવક બની જાઉં and people will follow me લોકો પછી મારી પાછળ આવે I'll become a very demanding minister અને હું બહુ મોટો સાહેબ બની જાઉં કે પછી બધા મારી પાછળ જ ચાલ્યા કરે if god tells me જો દેવ મને કહે you need to go to the ethiopia in april month 27 તો તારે એપ્રિલ મહિનાની 27 તારીખે તારે ઇથિયોપિયા નામના દેશમાં જવાનું છે તો સોરી ગોડ આઈ ગેવ માય ટાઈમ ટુ વન મીટિંગ પ્રભુ મને માફ કરજો ને મેં તો છે ને એ તારીખ બીજી એક જગ્યાએ મેં આપી દીધી છે એવું હું પ્રભુને કહું તો સો લેટ મી ગો ઓન મે મંથ પ્રભુ મને મે મહિનામાં ઇથિયોપિયામાં જવા દો એવું હું પ્રભુને કહું તો ધીસ ઇઝ ધ રાઈટ વે ટુ ડુ શું સેવા આ રીતે કરી શકાય ધીસ ઇઝ માય કોલિંગ આ શું મારું તેડું છે ધીસ ઇઝ માય એનોઇન્ટિંગ આ મારો અભિષેક છે ફોર ધેટ આઈ કોલ શું એના માટે હું નીકળ્યો છું વેર આઈ એમ હું ક્યાં છું I may get the fame
મને કદાચ પ્રસિદ્ધિ મળી જાય. I may get a lot of recognition by the world. અને દુનિયામાંથી ઘણી બધી માન્યતા મને મળી જાય. I lost my calling. પરંતુ મારું તેડું મેં ગુમાવી દીધું. That never makes me enter to the kingdom of heaven. એનાથી સ્વર્ગ રાજ્યની અંદર પ્રવેશવાને માટે હું લાયક બનતો નથી. Think about it. હવે તમે જે આ તેડું છે એનો વિચાર કરો. What is your strength? તમારી અંદર કઈ બાબતો છે? What is your calling? તમારી અંદર કઈ બળ આપનારી બાબતો કઈ છે અને તમને નબળા કરનારી બાબતો કઈ છે? In your ship there is a Jesus is traveling with you. અને આ સેવાની અંદર પ્રભુ ઈસુ તમારી સાથે મુસાફરી કરી રહ્યા છે. Matthew 8 we see that Jesus is sleeping on the ship. માથી 8માં અધ્યાયમાં આપણે જોઈએ છીએ કે ઈસુ એ હોડીની અંદર ત્યાં આરામ કરી રહ્યા છે, ઊંઘી રહ્યા છે. And we are riding a ship. આપણે એ મુસાફરી કર્યા છે હોડીમાં. God will keep quiet. દેવ શાંત અને ચૂપચાપ રહે છે. Because he wants his children servant to go up. કારણ કે એ ચાહે છે કે એના સેવકો સેવિકાઓ એ વધુ ઊંચાઈએ પહોંચે. He said a little faith. એણે કહ્યું કે અલ્પવિશ્વાસી. Why? કેમ? Because Jesus is there on the boat. કારણ કે ઈસુ તો ત્યાં હોડીમાં છે જ. Fail to believe. એને વિશ્વાસ કરવામાં તેઓ નિષ્ફળ નીવડ્યા. Lack of understanding. સમજની કમી હતી. Doing something else apart from our calling and ministries. જે સેવાને માટે પ્રભુ આપણે તેડ્યું આપ્યું એને મૂકી અને બીજું કંઈક આપણે કરવા લાગીએ છીએ. Holy Jesus. Is my humble advice. હું તમને એક નમ્ર સલાહ આપું છું. I really beg you. હું તમારી પાસે વિનંતી કરું છું. Even a little thing. નાનામાં નાની વાત હોય. Even a small ministry. નાની સેવા હોય તો પણ. And stick on it. તમે એને તમે વળગી રહો. Be faithful. વિશ્વાસુપણે સેવા કરો. Be truthful. અને સત્ય પ્રમાણિકતાથી તમે સેવા કરો. Do it in a proper manner. અને યોગ્ય રીતે એ સેવાને તમે પૂર્ણ કરો. That is the calling. આ છે તેડું. I seen many people. મે જોયું છે ઘણા લોકો doing everything બધું જ કરશે and saying that I want to do for something for the Christ અને બધું કરે અને પછી કહે શું કે મારે તો ખ્રિસ્તના માટે કંઈક કરવું છે. Who asked you to do all the things? આ બધા કામ કરવાનું કોણે તમને કહ્યું? Is there shortage of people in the world? શું દુનિયાની અંદર લોકોનો કેમ અભાવ છે, લોકોની કમી છે? Why don't you keep somebody else for that ministry? અને એ જે સેવા કરે છે એના માટે તું બીજા કોઈને કેમ નથી રોકતો? If the people may be anointed for that. અને એવી વ્યક્તિ કે જેને અભિષેક જે અભિષિક્ત છે એને તો એ સેવા કામ કાર્ય કેમ નથી સોંપતા? They won't do that. એવું નહીં કરે. Because they want to do everything for their own. કારણ કે તેઓ બધું જ કામ પોતાના માટે જ કરવા માંગે છે. And they lost the calling. પછી તેઓ તેડું ગુમાવી દે છે. That's how we are falling down. અને એટલા માટે આપણું પતન થાય છે. Leadership. આગેવાની. Leadership. આગેવાની. Okay, let us pray. આવો પ્રાર્થના કરીએ. Commit yourself. તમારી જાતને સમર્પણ કરો. As I told you, it's an emotional session. મેં તમને કહ્યું એ પ્રમાણે આ એક લાગણીશીલ આપણું સત્ર રહેશે. You commit your ministry right now. અત્યારે તમે તમારું જે સેવા કાર્ય છે એને પ્રભુના હાથમાં સોંપો. Then I'll go with the lessons. અને પછી આગળ હું વધીશ. Hallelujah. Hallelujah. Holy Jesus. Now you pray. હવે તમે પ્રાર્થના કરો. Commit your calling to the God. તમને જે તેડું મળેલું છે એ તેડું તમે પ્રભુને સમર્પિત કરો. And clearly list it. અને તમે એ વિનંતીઓ બધી લખો. Lord, this is my calling and this is my ministry. પ્રભુ, આ મારું તેડું છે અને આ મારું સેવા કાર્ય છે. And I will obey my your command. પ્રભુ, તમારી જે આજ્ઞા છે એ આજ્ઞાનું હું પાલન કરીશ. I will obey in your rules. પ્રભુ, તમારા નિયમોને હું આધીન રહીશ. And whatever you are praying right now. અત્યારે તમે જે કંઈ પ્રાર્થના કરતા હો, the God is hearing. પ્રભુ સાંભળી રહ્યા છે. And as per your list. તમારી એ સૂચિ કે યાદી પ્રમાણે. And God will lead you. પ્રભુ તમને દોરવણી આપશે. Holy Jesus. Sarabashatarabha halene karahila. નિશુદુરો બહાલ નિહાલા દરા બશુકર બહાલ નો શધીર બહાલ નરો બશકર પ્રે વિથ હોનેસ્ટ પ્રે બેશતર પ્રે વિથ હોનેસ્ટ પ્રમાણિક પણે પ્રાર્થના કરીએ. હોલી જીસસ, હોલી જીસસ. Thank you Lord, thank you Lord for a wonderful time Lord. પ્રભુ, આ સુંદર સમય માટે તમારો આભાર માનીએ છીએ. Jesus mighty name. ઈસુના નામમાં. Amen. Amen. So we are come to the leadership program. હવે આગેવાનીનો જે વિષય છે એમાં આપણે આવીએ. The people who deals with the soul.
એવા લોકો કે જેઓ આત્માની સાથે કામ કરતા હોય છે. Six things we need to have in our life. આપણા જીવનમાં છ બાબતો હોવી જોઈએ. One is the discipline. પહેલામાં પહેલી બાબત છે શિસ્ત. And second one is knowledge and wisdom. અને બીજું છે ડાપણ અને જ્ઞાન. And the third one is the knowing the will of God. ત્રીજી બાબત છે ઈશ્વરની ઈચ્છા જાણવી. And the fourth one is volunteering ourselves. અને ચોથી બાબત છે પોતાની જાતને સ્વયંસેવક તરીકે તૈયાર રાખવી. And the fifth one is practice and preach. પછી પાંચમી બાબત છે સંદેશને આચરણમાં મૂકવો, અમલમાં મૂકવો. And the sixth one is faith. છઠ્ઠી વાત છે વિશ્વાસ. So we are dealing with the flesh. હવે આ દૈહિક બાબત જે છે એને આપણે જ્યારે હાથમાં લઈએ. Six points will help you out to deal with the soul. હવે આ છે છ બાબતો એ તમને આત્મિક બાબતોને ઠીક કરવામાં મદદરૂપ બનશે. So the first half I'll take 3 points. હવે પહેલા જે પહેલો અડધો ભાગ છે એની અંદર 3 મુદ્દાને લઈશ. After the post lunch I'll take an rest of the 3. અને પછીના જે 3 મુદ્દા છે એ બપોર પછીના સત્રમાં આપણે જોઈશું. Discipline. અનુશાસન અથવા શિસ્ત. Discipline. શિસ્ત. What is discipline? આ શિસ્ત એટલે શું? Let me give you the dictionary what the discipline like defined it. આ શિસ્ત એના વિશે ડિક્શનરી ની અંદર શબ્દકોશમાં જે વ્યાખ્યા આપેલી છે હું તમને કહું. The practice of training people to obey rules or a code of behavior. નિયમોનું પાલન કરવા માટે અથવા આચાર સંહિતાને એમ કે જાળવી રાખવા માટે આપણે જે જીવનશૈલી અપનાવીએ છીએ તે યુઝિંગ અ પનિશમેન્ટ ટુ કરેક્ટ ધ ડિસઓબિડિયન્સ. આજ્ઞાનું ઉલ્લંઘન થાય ત્યારે સજાનો પણ ઉપયોગ કરીને દંડ આપીને પણ એને સુધારી શકાય એવી પ્રવૃત્તિ. ડિસિપ્લિન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન મિનિસ્ટ્રી માય ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ. મારા વાલા ભાઈઓ બહેનો, સેવા કાર્યની અંદર શિસ્ત બહુ જ મહત્વ ધરાવે છે. આઈ એમ સોરી ટુ સે, હું આ બાબત કહેવાથી મને દિલગીરી છે. ઇફ નો ડિસિપ્લિન, જો શિસ્ત નથી તો નો મિનિસ્ટ્રી, સેવા નહીં થાય. If no discipline, જો શિસ્ત નહીં હોય, no anointing, તો અભિષેક નહીં હોય. No discipline, જો શિસ્ત નથી, no spiritual gifts, તો આત્મિક કૃપાદાનો પણ નહીં કામ કરે. So no discipline, શિસ્ત નથી, there is no growth, તો વૃદ્ધિ નહીં હોય. There is no miracles, અને ચમત્કારો નહીં થાય. Then you lose your life, અને તમારું જીવન તમે ગુમાવશો. So discipline is the core of the ministers. એક સેવકના જીવનની અંદર શિસ્ત એ હાર્દ સમાન છે. See the worldly meetings. હવે આ દુનિયામાં આપણે જોઈએ છે. They take a leadership training. એ લોકો આગેવાનીની તાલીમ લેતા હોય છે. In tennis coaching field also I witnessed many times. ઘણી વખત મેં આ ટેનિસની બાબતમાં કોચિંગ ક્ષેત્રમાં મેં આ બાબતને જોયું છે. They conduct a very sophisticated meeting for the leadership. આગેવાનો જે હોય છે ટેનિસ કોચિંગની અંદર તો આગેવાનો માટે પણ એક ખાસ પ્રકારની તાલીમ લેવામાં આવતી હોય છે. And after the meeting ends, અને જ્યારે મીટિંગ પૂરી થાય they'll go to the clubs. ત્યારે તેઓ પછી પોતાના ક્લબમાં જાય. Even organizer will organize the proper way of like liquor parties. જે આયોજકો હોય છે ને એ આયોજકો પણ આવેલા બધાને માટે પછી દારૂની પાર્ટીઓ પછી મહેફિલો પછી કરતા હોય છે. So it happens. It is a worldly pleasure they'll have. દુનિયાવી એક આનંદ તેઓ માણતા હોય છે. But here we are dealing with the soul. આપણે અહીંયા આત્માની વાતો કરીએ છીએ ત્યારે. And we are doing a ministry for the kingdom. આપણે દેવના રાજ્ય માટે સેવા કરીએ છીએ ત્યારે. Discipline is important. શિસ્ત એ મહત્વનું છે. In a spirit, soul and body we need to be disciplined. આપણા આત્મા, પ્રાણ અને શરીરની અંદર આપણે શિસ્તબદ્ધ થવાનું છે. That is the great message God wants to talk to you. અને એ છે મહાન સંદેશ જે પ્રભુ તમને પહોંચાડવા માંગે છે. Sometimes we are getting a punishment. કેટલીકવાર આપણને સજા મળે છે. Not to pull us down, push us down. આપણને એમ કે નીચે ધક્કો મારીને નીચે પહોંચાડવા માટે નહીં. God father is giving a disobedient time, he is giving a punishment. કારણ કે આપણો જે સ્વર્ગીય પિતા છે એ જ્યારે આજ્ઞાનું ઉલ્લંઘન થાય ત્યારે આપણને એ સજા કરે છે. To pull you up,
જેથી તમે વધારે ઊંચા ચડી શકો. That's why the God is showing his anger to us. એટલા માટે દેવ પોતાનો ગુસ્સો પછી આપણે સુધારવા દ્વારા પ્રગટ કરે. Don't be discouraged. ત્યારે તમે નિરુત્સાહિત થશો નહીં. Your father is loving you so much. તમારો પિતા તમને એટલો બધો પ્રેમ કરે છે. Are we disciplining our children? શું આપણે આપણા બાળકોને સુધારીએ છીએ અને શિસ્તમાં લાવીએ છીએ? The same manner God is disciplining us. એ જ રીતે ઈશ્વર આપણને શિસ્તમાં લાવવા માંગે છે. In 1 Corinthians chapter 9:27. પહેલો કોરિન્થી 9 અને 27 ની અંદર. You read it. તમે વાંચો. પહેલો કોરિન્થી 9:27. પણ હું મારા દેહનું દમન કરું છું તથા તેને વશ રાખું છું, રખેને બીજાઓને સુવાર્તા પ્રગટ કર્યા છતાં કદાચ હું પોતે નાપસંદ થાઉં. See the clearly the apostle Paul is stating here. અહીંયા સ્પષ્ટપણે પૌલ પ્રેરિત બતાવે છે. But I discipline my body. હું મારા દેહનું દમન કરું છું. And bring it into subjection. તથા તેને વશ રાખું છું. Least when I have preached to others. રખેને બીજાઓને સુવાર્તા પ્રગટ કર્યા છતાં I myself should become disqualified. કદાચ હું પોતે નાપસંદ થાઉં. So because we are preaching to others. આપણે બધા જ બીજાઓને પ્રચાર કરતા હોઈએ છીએ. We are preaching to others. આપણે હમેશા બીજાને પ્રચાર કરતા હોઈએ છીએ. And we need to discipline our life. આપણે આપણા જીવનોને છે ને બરાબર શિસ્તમાં લાવવાની જરૂર છે. So what kind of discipline life we can have? આપણે કેવા પ્રકારનું શિસ્તબદ્ધ જીવન આપણે કેળવી શકીએ? The way we talk. તમે તમારી વાતચીત કરવામાં. The way we see. તમારી જે દ્રષ્ટિ છે દ્રષ્ટિમાં. The way we appear. આપણો જે બહારનો જે દેખાવ છે એ કેવા દેખાઈએ છીએ એ બાબતમાં તમે શિસ્તબદ્ધ થઈ શકો છો. The way we eat. આપણે ખોરાક લઈએ એ ખોરાકમાં પણ તમે શિસ્તબદ્ધ બની શકો છો. The way we receive. જે રીતે તમે કોઈ બાબત સ્વીકાર કરો છો એમાં પણ તમે શિસ્તબદ્ધ બની શકો છો. The way we think. વિચારવાની રીતમાં. Way we do the actions. આપણે જે કામ કરીએ છીએ કામ કરવાની રીતમાં. And way we hold our family. આપણા કુટુંબને આપણે કેવી રીતે જકડી રાખીએ છીએ અથવા આપણે સાથે રહીએ છીએ એ બાબતોમાં. And the day to day activities in our family. આપણા કુટુંબની જે દૈનિક બાબતો છે એ બાબતો કેવી રીતે કરીએ છીએ તેમાં પણ શિસ્ત આપણે હોવું જોઈએ. The way we grooming our children. આપણે કેવી રીતે આપણા બાળકોને ઉછેરીએ છીએ. The way we are having a conversation between the family members. આપણે કુટુંબના સભ્યોની સાથે કેવી રીતે વાર્તાલાપ કરીએ છીએ તે રીતમાં પણ તેમાં પણ આપણે શિસ્તબદ્ધ રહેવાનું છે. These are the tangible view from the others. આ બધી બાબતો એ બીજા લોકો જોતા હોય છે. People is closely watching you. અને લોકો તમને ધ્યાનથી એ અવલોકન કરતા હોય છે. And people will always observe you. લોકો હંમેશા તમને અવલોકન કરનાર હોય છે. You are talking about the purity. તમે શુદ્ધતાની વાતો કરો છો. You are talking about the holy. તમે પવિત્રતાની વાત કરો છો. You are talking about the living kingdom. તમે દેવનું રાજ્ય જીવતું જાગતું છે એની વાત તમે કરો છો. You are talking about the truth. તમે સત્યની વાત કરો છો. And if you does not have the truth and the purity and the holiness in your life. જો તમારા જીવનમાં જ એ જીવન અથવા પવિત્રતા કે પછી એ શુદ્ધતા ન હોય તો. And what is the point of preaching to others? તો એ બધી બાબતોનો બીજાઓની આગળ પ્રચાર કરવાથી શું ફાયદો થશે? Then that became a disqualification for our own life. જો આપણા જીવનમાં નહીં હોય તો એના એ બાબતો આપણા જીવનમાં નહીં હોવાને કારણે આપણે પોતે જ નાપસંદ થઈએ છીએ. So you find a way. એટલા માટે તમે એક રસ્તો શોધો. God is there with you. ઈશ્વર તમારી સાથે છે. He is the God of counsel. અને એણે તમારે માટે ખૂબ સલાહ રાખી છે. Doesn't matter how many dresses you have. તમારી પાસે કેટલા જોડી કપડાં છે એ કાંઈ મતલબનું નથી. It doesn't matter how big your house you are living. તમારી પાસે તમારું ઘર કેટલું મોટું છે એ મહત્વનું નથી. It doesn't matter what vehicle you have. તમારી પાસે કેવા પ્રકારની ગાડી છે વાહન છે એ મહત્વ ધરાવતું નથી. It doesn't matter how much bank balance you have. તમારા બેંકના ખાતામાં કેટલા પૈસા છે સિલ્લક કેટલી છે એ મહત્વનું નથી. It doesn't matter what is your educational qualification. તમારી શૈક્ષણિક લાયકાત તમે કેટલું ભણ્યા છો એ મહત્વનું નથી. It doesn't matter about the physical ability. તમારી અંદર કેટલી એમ કે એ શારીરિક જે ક્ષમતાઓ છે એ પણ મહત્વનું નથી. It doesn't matter about your age. તમારી ઉંમર કેટલી છે એ મહત્વનું નથી. The only one leadership program is very successful in this world is આ દુનિયાની અંદર એક જ આગેવાનીનો જે કાર્યક્રમ એ સફળ થાય છે તે કયો? The leadership program in Christ. ઈસુ ખ્રિસ્તની અંદર જે આગેવાની આપણને મળે છે એ આગેવાની સફળ થાય છે. Christ never says no.
ઈસુ ખ્રિસ્ત કદી ના પાડતા નથી. Whoever approach the Jesus Christ, જે કોઈ વ્યક્તિ ઈસુની પાસે આવે છે, they will receive it. એમને નક્કી મળે છે જ. Hallelujah. Hallelujah. So the Paul saying, Paul કહે છે, so I'm preaching to others, હું બીજાઓને પ્રચાર કરું, so I should not be a disqualified person, હું પોતે ના પસંદ થાઉં એવું ના થવું જોઈએ. I'm disciplining myself, હું મારી જાતને શિસ્તમાં રાખું છું. I'm disciplining myself, હું મારા દેહનું દમન કરું છું. In a spirit, soul and body, મારા આત્માની અંદર, મારા પ્રાણમાં અને મારા શરીરમાં, in every aspect, દરેક ચરણમાં, you make a decision right now, તમે અત્યારે નક્કી કરો, નિર્ણય લો. That is very important. એ મહત્વનું છે. Right now, અત્યારે જ. The charity begins from the home, they say normally. અને એ ભી કહેવત છે કે ભઈ કઈ પણ સારી બાબત એ આપણા પોતાના ઘરથી, પોતાના જીવનથી શરૂ થવી જોઈએ. And the discipline also starts from your own life, own body. આપણું આ શિસ્ત જે છે ને એ આપણા પોતાથી, પોતાના શરીરથી, પોતાના જીવનથી એની શરૂઆત થવી જોઈએ. Think about it. તમે વિચારો. So we are talking about something. આપણે તો એ વિશે આપણે વિચારી રહ્યા છીએ. We don't have that. અને આપણી પાસે એ નથી. Or we are failing in that. અથવા એ જે તે પર્ટીક્યુલર બાબતમાં આપણે નિષ્ફળ જઈએ છીએ. Then how the people will respond to you? પછી લોકોને જ્યારે તમે સંદેશો આપશો ત્યારે લોકો પ્રતિભાવ કેવો આપશે? How the people will respect you? લોકો તમારું સન્માન કેવી રીતે કરશે? If there is no respect for you, જો તમારા માટે જ સન્માન નથી તો, there is no respect for the kingdom, તો ભઈ દેવના રાજ્યને માટે પણ સન્માન નહીં હોય. That is the question will arise. પછી સવાલો ઉભા થશે. They'll say 1 2 3 4, oh, you are also one among them. 1 2 3 4 ને તમે એમાંના જ એક છો ને. Our Jesus is not one among others. અને આ દેવનો જે પ્રેમ છે ને એ બધાની વચ્ચેમાંનો એક છે એવું નથી. He is the only one living God. તે એકમાત્ર જીવંત ઈશ્વર છે. Hallelujah. 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 Hebrews chapter 12:1-2. Hebrew 12:1-2. Hebrewne patra 12mo adhyay pehli biji kalam. So aapke aas paas saadon ki itni moti vaadan bheed se aate apne kaam bhare jaano wo jo karta bhuri mein aap aati rahi hai ane apne saalo kharab hai. અગ્રેસર Hallelujah. Hallelujah. See, the Bible clearly says, Bible આપણે સાફ બતાવે છે, let us run with the endurance the race that is set before us. આવો આપણે સારું ઠરાવેલી શરતમાં ધીરજથી દોડીએ. You know what is endurance? ધીરજ રાખવી એનો મતલબ શું છે તમને ખબર છે? Being in the sporting field, we know about endurance. આ રમતગમતના ક્ષેત્રમાં હોવાને કારણે એ ધીરજ કેવી રીતે રાખવી એ આપણે જાણીએ છીએ. Normally we define endurance in this way. સામાન્ય રીતે આ ધીરજ રાખવી એની પરિભાષા અથવા એની વ્યાખ્યા આ પ્રમાણે અમે કરતા હોઈએ છીએ. Doing the things and repeatedly with a proper timing and the consistency. યોગ્ય સમયમાં સાતત્યપૂર્ણ રીતે જ્યારે કોઈ પણ એક ક્રિયા કરવામાં આવે એને ધીરજ કહેવાય. That is endurance. એ છે ધીરજ. Something you are taking and lifting back, something you are taking and keeping back, that is endurance in a proper timing. કોઈ એક બાબતને તમે અહીંયાથી ઊંચકો છો, પાછી મૂકો છો, ઊંચકો છો, પાછી મૂકો છો, યોગ્ય સમય પ્રમાણે એને ધીરજ કહેવાય. If I take, જો એને લઉં, and I felt that I kept back, અને પછી મને લાગ્યું ત્યારે મેં એને પાછી મૂકી દઈ, and again I'm taking, ફરી પાછું મને લાગે ત્યારે હું લઉં, I'm keeping back, ફરી પાછું એને ત્યાં મૂકું, and that time I'm taking, અને પછી પાછું એને લઉં છું હાથમાં, I failed to keep back, અને એને પાછી મૂકવામાં નિષ્ફળ જાઉં, and I'm remembering later, પછી મને યાદ આવે, and I'm keeping back, યાદ આવે ત્યારે પછી પાછું એને ત્યાં મૂકી દઉં, then I forgot to take it back, પછી પાછું એને એ પાછું એને ઊંચકવાનું ભૂલી જાઉં, doing something else, બીજું કંઈક આમ તેમ કરી લઉં, then again I'm just
recalling it, I'm again I'm taking. ફરી વાર મને યાદ આવે કે આ વસ્તુ મારી પાસે અહીંયાથી ઊંચકવાની છે. That is not a consistency. એ સાતત્યતા ન કહેવાય. That is not endurance. એને ધીરજ ન કહેવાય. Endurance is what? આ ધીરજ એટલે શું? The happy moment comes in our life. આપણા જીવનમાં જ્યારે પણ આનંદના પ્રસંગો આવે. Our sad moments comes in our life. અને દુઃખના પ્રસંગો આવે. Waves are rising up. આપણી સામે મોજા ઉઠે. Our winds are blowing against us. બધી બાબતો આપણી વિરુદ્ધમાં બને. And sometimes the smooth sailing. અને કેટલીક વાર આપણી મુસાફરી બહુ સરળ લાગે. And sometimes the people will say you are great. અને ઘણી વાર લોકો ભાઈ તમારી વાહ વાહ કરીને તમને ચણાના ઝાડ ઉપર ચડાવી દે. And sometimes the people will curse you. અને કેટલીક વાર એ જ લોકો ભાઈ તમને શ્રાપ આપે. And sometimes the people will shake your hands. કેટલીક વાર લોકો આવીને તમારા હાથ પકડીને હસ્ત દુનન કરે. And sometimes the people will punch your nose. અને કેટલીક વાર આવીને પછી એ જ હાથથી ભાઈ એ તમારા મોઢામાં તમને મુક્કા મારે. Anything can happen in our life. આપણા જીવનમાં કંઈ પણ બની શકતું હોય છે. But our journey needs to go in a proper way. પરંતુ આપણી મુસાફરી આપણે યોગ્ય રીતે આપણે એ આગળ એમાં વધ્યા જ કરવાનું છે ઈવન સ્પીડ એક એમ કે અસમાન રીતે. ઇટ્સ નોટ અબાઉટ બોસ્ટિંગ આઈ એમ સો હેપી હું બહુ જ ખુશ છું એમ કરીને પછી આપણે એમાં ખુશ થવાની જરૂર નથી. આઈ એમ ડ્રોપિંગ યોર હેડ આઈ એમ ડન. Dropping your head, I'm loser. માથું પછી નીચે રાખી હાર માની અને બસ બધું પતી ગયું એવું પણ બોલવાનું નથી. See in the cricket matches and all, if you see in the TV. આપણે ટીવી ની અંદર ક્રિકેટ મેચ માં આપણે જોતા હોઈએ છીએ. And if the batsman hits a sixer. જો પેલો બેટ્સમેન હોય ને એ છક્કો મારે ત્યારે. And the animation doll will come and dancing with the sixer. ત્યારે પેલી એનિમેશન જે ડિંગલી છે ને એ આવી અને પછી એ સિક્સર ની એક્શન ની અંદર પછી એ નાચવા લાગે. And the batsman got duck out without taking a run. હવે આ જે બેટ્સમેન છે એ રન લીધા વગર પછી આઉટ થઈ જાય. એન્ડ ધ એનિમેશન ડોલ વિલ કમ વિથ અ ડ્રોપિંગ અ હેડ એન્ડ વોકિંગ. ત્યારે પેલી જે ડિંગલી છે ને એનિમેશન ડિંગલી એ આવીને એનું માથું નીચું કરી અને પછી ઉદાસી પ્રગટ કરતી હોય. સો ધેર ઇઝ નો કન્સિસ્ટન્સી. એમાં કોઈ સાતત્યતા આપણને જોવા મળતી નથી. એમાં કોઈ ધીરજ નથી જોવા મળતી. હેલો માય ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ. મારા વાલા ભાઈઓ બહેનો. ઇન યોર શિપ. તમારા એ જહાજમાં. જીસસ ઇઝ ધેર. ઈસુ ત્યાં છે. લુક્સ લાઈક હી ઇઝ સ્લીપિંગ. એવું લાગે ઈસુ ઊંઘી ગયા છે. It's well enough. એટલું બસ છે. In your ship, Jesus is getting a rest. તમારા જહાજની અંદર તમારી જીવનરૂપી હોડીની અંદર ઈસુને આરામ મળે તો બહુ સારી વાત કહેવાય. Because Jesus is believing you. કારણ કે ઈસુ ખ્રિસ્ત તમારા પર વિશ્વાસ કરે. My son and my daughter can take over the responsibility. મારો દીકરો કે મારી દીકરી આ જવાબદારીને હાથમાં લઈ અને એ ત્યાં પહોંચશે એવો વિશ્વાસ છે ઈસુને. એટલા માટે. Let me take some rest. એટલા માટે ઈસુ પછી ઊંઘી જાય છે. બટ ઇઝ નોટ એક્ચ્યુઅલી ટેકિંગ અ રેસ્ટ. પરંતુ એ ખરેખર તો આરામ નથી કરતા. ઇઝ ગિવિંગ અ રિસ્પોન્સિબિલિટી ઓપોર્ચ્યુનિટી. એ આપણને એક તક આપે છે, આપણને એક અવસર આપે છે. ધેટ ઇઝ અ ગ્રેટ ફોર્ચ્યુનેટ. Great opportunity. આપણા માટે એક મોટે એમ કે એક તક મળેલી છે. But we are saying God, the waves are coming. પરંતુ આપણે તો પછી એ જ બહાના કહે પ્રભુ મારી સામે મોજું આવ્યું. And winds are dashing us. હવે આ પવનના સુસવાટાય મારી સામે જ વાય છે. God, you are not a God sleeping in my boat. પ્રભુ તમે તો હવે તમે દેવ નથી, મારી હોડીમાં તમે શું કામ હોઈ ગયા છો? And Jesus Christ will rise. અને પછી ઈસુ ખ્રિસ્ત ઊભા થાય છે. Oh you little faith. અને કહે કે હે અલ્પવિશ્વાસી. Don't you ever believe that I'm in the boat. તને ખબર નથી કે હું હોડીમાં છું. I give the responsibility to you. હવે મારી જવાબદારી છે તારા માટે. I give the authority to you. અને મેં તને અધિકાર આપ્યો. I don't command against the wave and the wind. તું આ પવનને આજ્ઞા કેમ નથી કરતો? The Moses was asking God. મૂસા એ દેવને પૂછે છે. Oh God, the Red Sea is here. ઓ પ્રભુ, અમારી આગળ લાલ સમુદ્ર આવ્યો છે. And Pharaoh's army is coming behind. ફારુન ની સેના અમારી પાછળ પડેલી છે. The Hebrews are crying out and saying there is a grave world. Enough is there. Hebrews are crying out. Hebrew લોકો એ પણ એ પોકારી રહ્યા છે. So what shall I do, Lord? મૂસા કહે છે કે હે પ્રભુ હું શું કરું? God said very simply. પ્રભુએ બહુ સરળ શબ્દોમાં કહ્યું. Moses. મૂસા. Did I give you the rod? શું તને મેં એ લાઠી આપી નથી? You have your rod in your hand. તારા હાથમાં એ લાકડી છે. Stretch out the rod towards the Red Sea. એ લાઠીને તું લાલ સમુદ્રની સામે આમ લાંબી કર. That is the authority. એ છે અધિકાર. Holy Jesus, turn with me, Proverbs chapter 15 verse 10. Mari sathe tame niti vachan 15 ane 10 ma aao. Proverbs 15 verse 10. Niti vachan 15 ane 10. Small is the nothing, but it
When we are out of the discipline. જ્યારે આપણે શિસ્તમાંથી બહાર નીકળી જઈએ છીએ. When we are failed to do the responsibility. જ્યારે જવાબદારીને આપણે પૂરી કરી શકતા નથી, જવાબદારીમાં નિષ્ફળ જઈએ ત્યારે. The harsh discipline is for him who forsake the way. જે માર્ગને તજી દે છે એના માટે ભારે શિક્ષા હોય છે. My dear brothers and sisters in Christ. મારા વાલા ભાઈઓ અને બહેનો ખ્રિસ્તમાં. I urge you. હું તમને વિનંતી કરું છું. Always prevention is better than a cure. હંમેશા આપણે ઈલાજ કરીએ એના કરતા કોઈ પણ સમસ્યાને અટકાવવી એ વધારે સારું છે. God doesn't want to punish you. પ્રભુ એ તમને શિક્ષા કરવા નથી માંગતા. Since you are the minister of God. તમે તો દેવના સેવક છો, સેવિકા છો ત્યારે. No longer only you are in the child position. તમે સેવામાં હોવાને કારણે તમારી સ્થિતિ બહુ જ એટલી બધી ટાઈટ છે જ. He is not only a father. એ તમારા માટે પિતા સમાન છે એટલું જ નહીં. He is the very strict master. એ બહુ જ આકરો સ્વામી અથવા આકરો ધણી છે. And he is a faithful master. એ વિશ્વાસુ સ્વામી છે. And he will pay it everything in a due time. અને યોગ્ય સમયમાં બધું એ તમને ચૂકવી આપશે. It doesn't matter you start from the morning work. તમે સવારથી તમે કામની શરૂઆત કરો. It doesn't matter you came in the closing time. કે તમે પછી છેલ્લી ઘડીએ તમે કામ હાથમાં લીધું એ કાંઈ મહત્વનું નથી. And the payment is equal for everyone. દરેકના માટે ચૂકવણી તો એક સરખી જ તમને મળવાની છે. So when we walk away from the way of the Lord Jesus Christ. જ્યારે પ્રભુ ઈસુએ આપણા માટે જે માર્ગ કર્યો છે એ માર્ગને આપણે તજી દઈએ છીએ ત્યારે. And God will discipline us. ત્યારે પ્રભુ આપણને શિસ્તમાં લાવશે. I got many times. મને ઘણી વાર શિક્ષા થયેલી છે. I used to tell my son. હું મારા દીકરાને કહેતો હતો. My dear son. મારા વાલા દીકરા. Be careful. તું ધ્યાન રાખજે. His 10th standard is studying. હવે અત્યારે 10મા ધોરણમાં ભણે છે. Don't deal with the God with the fun. તું દેવની સાથે કાંઈ મસ્તી કરતો નહીં. Because when you deal with the God with the fun. જ્યારે દેવની સાથે તું મસ્તી કરે, મજા કરે ત્યારે. God is a strict master. દેવ જે છે એ તો બહુ જ કડક સ્વામી છે. So he will discipline you. એ દેવ તને ભારે શિક્ષા કરશે. So careful my dear son. એટલા માટે મારા વાલા દીકરા તું ધ્યાન રાખજે. As long as he is a gracious God. આ દેવ જ્યાં સુધી દયાળુ છે ત્યાં સુધી. And more than everything. અને એ એના કરતા વધારે. He is a God of discipline. એ ઈશ્વર આપણને શિસ્તમાં લાવનાર ઈશ્વર છે. So he wants to do the ministry. એ જો સેવા કરવા માંગતો હોય મારો દીકરો. And are you doing a ministry? તું એવી સેવા કરે છે? And you have committed for that? તે સેવાને માટે સમર્પણ કર્યું છે? Better you hold the discipline. તું તારા જીવનમાં શિસ્તને જાળવી રાખજે એવું મેં મારા દીકરાને કહ્યું. Otherwise. નહીં તો God will discipline you. નહીં તો પ્રભુ તને બરાબર શિસ્તમાં લાવશે. Hallelujah. Hallelujah. Looks little hard. થોડું કામ કડક લાગે છે. I'm just telling you the fact. હું તમને હકીકત કહું છું. But that discipline also will very good, thank you. That discipline also will push you up. પરંતુ આ જે શિસ્ત છે ને એ પણ તમને ઉપર પહોંચવામાં મદદરૂપ બનશે. So any some corrections will make our life better. કોઈ પણ રીતે જ્યારે આપણા જીવનમાં કંઈક સુધારો આવતો હોય છે એનાથી આપણા જીવનમાં વધારે સારી બાબત બનતી હોય છે. Even on the microphone I asked them to increase the volume. માઇકમાં પણ મેં કહ્યું કે જરા વોલ્યુમ થોડો વધારો. That reduced my burden. અને એનાથી મારે એમ કે મારો બોજો ઓછો થયો. I'm little peacefully talking now. હવે હું બહુ શાંતિથી તમારી સાથે વાત કરી શકું એવું હવે માઇક ઠીક થઈ ગયું. I don't want to pour my energy more and more. મારે વધારે પછી એમ કે બરાડા પાડવા મારી શક્તિ મારે ખર્ચવી નથી. We do the correction. જ્યારે આપણે આપણા જીવનમાં સુધારો આવવા દઈએ છીએ. Don't be a stiff-necked and adamant character. તમારે હઠીલા અને એમ કે જિદ્દી બનવાનું નથી. Sometimes the correction is the life. કેટલીક વાર આપણા જીવનમાં સુધારો આવતો હોય છે. On saying is the life is a subject to correction. એવી એક કહેવત છે કે જીવનમાં સુધારો થતો હોય છે. So every day we met with a lot of kind of activities. દરરોજ આપણે અનેક એવા કામો આપણે કરવાના હોય છે. Sometimes it'll be good, sometimes it'll be bad, sometimes to favor to us, sometimes it's not favor to us. કેટલીક વાર એ સારા હોય, કેટલીક વાર આપણને સારા ન લાગતા હોય, કેટલીક વાર આ જે કામ આપણે કરતા હોઈએ છીએ એ આપણા માટે અનુકૂળ હોય, કેટલીક વાર એ પ્રતિકૂળ હોઈ શકે છે. But we need to take it in a healthy manner. પરંતુ આપણે દરેક કામ જે આપણે કરીએ છે એને સારું મન રાખીને યોગ્ય રીતે આપણે એને હાથમાં લેવાનું છે. We need to correct.
આપણે સુધારો કરવાની જરૂર છે. We need to get the counseling from the seniors or anybody. આપણા જે વડીલો છે, આપણા જે આત્મિક વડીલ છે, એમની પાસેથી આપણે એ સુધારો લેવાની જરૂર છે, સલાહ લેવાની જરૂર છે. See, learning is not something from the very bigger people. શીખવું ફક્ત મોટા ગુરુ પાસેથી જ શીખી શકાય એવું નથી હોતું. Even sometimes the child will come and teach you something. કેટલીક વાર એક નાનું બાળક આવીને તમને શીખવતું હોય છે. We need to accept that. આપણે એ બાબત સ્વીકારવાની જરૂર છે. God will use the donkey also. પરમેશ્વર એ ગધેડાનો પણ ઉપયોગ કરશે. So God will use anybody. કોઈ પણ વ્યક્તિનો પ્રભુ ઉપયોગ કરશે. When I was learning karate in the age of 18. હું જ્યારે ભૂલ કરતો હતો ત્યારે 18 વર્ષની ઉંમરે પ્રભુએ મને સુધાર્યો. That time itself I started my coaching, tennis coaching. અને એ જ સમયે મેં પછી ટેનિસ કોચિંગ ની શરૂઆત કરી. And I am a tennis player too. અને હું ટેનિસ નો ખેલાડી પણ છું. But my master is a small boy. પરંતુ મારો જે માસ્ટર છે, મારો જે ગુરુ છે, એ તો નાનો છોકરો છે. Because my senior master said he is already got some black belt or something, so he'll teach you. કારણ કે મારો જે બીજો જે કોચ હતો, એમણે કહ્યું કે આ જે છોકરો છે એની પાસે તો કંઈક વિશેષતા છે, કંઈક એની પાસે લાયકાત છે, એટલા માટે એ તને શીખવશે. I never felt bad. મને કઈ ખોટું લાગ્યું નહીં. So I learned from the young boy because he know the art. હવે આ નાનો છોકરો છે એની પાસેથી હું શીખવા લાગ્યો કારણ કે એની પાસે કલા છે. So don't think that some young boy or young girl is coming and giving advice. તમે એવું ન વિચારતા કે કોઈ નાનો છોકરો કે છોકરી આવીને તમને સલાહ આપે છે, એવું તમે ખોટું ના લગાડો. Don't always look into the big people to give advice. હંમેશા મોટા મોટા જે મોટા માથા છે એમની પાસેથી જ આપણે શીખી શકીએ એવું હંમેશા હોતું નથી. Sometimes the scripture written back of the rear glass in the car also will teach you. કેટલીક વાર પેલા જે વાહનની પાછળ લખેલા જે અમુક સૂત્ર હોય અથવા નાનું વાક્ય હોય ને, ત્યાંથી પણ તમે શીખી શકો છો. Anybody can teach. કોઈ પણ વ્યક્તિ એ શીખી શકે. If God appointed them. જો પ્રભુએ એ વ્યક્તિને તમારા માટે નિયુક્ત કરી છે તો તમે એની પાસેથી શીખી શકો. That will useful for your ministry. એનાથી તમારી સેવાની અંદર ઉપયોગી તમે એને જાણી શકશો. So I come to know many ministers. I used to visit them. I never found the discipline in them. હું ઘણા બધા સેવકોને ઓળખતો હતો અને એમની પાસે હું જતો હતો, પરંતુ એમના જીવનમાં કોઈ શિસ્ત મને દેખાયું નહીં. I used to go to the minister's house, but I won't find the house in a proper manner. હું સેવકોના ઘરે મળવા માટે પણ જતો હતો, પરંતુ સેવકનું ઘર જ કેવું હોય, ડંગ ઠેકાણા વગરનું, ડંગ ઢળા વગરનું. They never maintained the order of the house. ઘરની અંદર વ્યવસ્થા પણ તેઓ કોઈ પ્રકારની વ્યવસ્થા પણ જાળવતા નહોતા એવા સેવકોને હું જાણું છું. And they go everywhere. They'll talk to the people. They spend more time with the mingling people. આ જે સેવકો એવા મેં જોયા કે ગમે ત્યાં નીકળી જાય અને લોકોની સાથે બસ વાતો જ કરે, ગપ્પા ગોળ ગપ્પા અને ટપોળા બધું સબ એ કરે અને બધા સાથે પોતાનો સમય વિતાવે. ઇન ધ બેનર ઓફ મિનિસ્ટર. સેવક હોવાને નાતે અથવા સેવક કહી અને પોતાની જાતને પછી આ રીતે લોકોની સાથે મળી જ જાય. So they'll say, I'm doing ministry, brother. I'm doing ministry. I'm going for ministry. I'm going for ministry. I'm coming for the ministry. Ministry, ministry, ministry. અને કહેશુ, અમે તો સેવક છીએ, સેવા માટે જઈએ છીએ, સેવામાં છીએ, અમે તો સેવા કરી રહ્યા છીએ. The virus is change in India. તો ભાઈ ભારતની અંદર બદલાણ ક્યાંથી આવશે? We are going everywhere. હા, બધે જ આપણે જઈએ છીએ. So there is no proper understanding. એટલા માટે યોગ્ય સમજણ પણ નથી. They are not applying the calling. અને જે તેડું છે તેડા પ્રમાણે કામ કરતા નથી. You know, in the United States of America, તમને ખબર છે અમેરિકાની અંદર, they will put the death sentence to the prisoners. Death sentence. જ્યારે પેલો કેદી હોય ને, કેદીને પછી મોતની સજા સંભળાવે. Here we hang the people, right? અહીંયા આપણે શું કરીએ છીએ? They have a electric chair over there. અહીંયા કોઈને મોતની સજા આપે તો ફાંસી આપી દે આપણે ભારતમાં. On the one prisoner got the judgment of the death. અમેરિકાની અંદર એક જે કેદી હતો ને, જે ગુનેગાર, એને મોતની સજા થઈ. So when the private cell to the electric chair room, હવે એની કોટડીમાંથી પછી પેલી વીજળીની પેલી ખુરશી હોય ને, એમાં બેસાડીને પછી એને બટન ચાલુ કરીને ત્યાં ત્યાં પછી ટપ થઈ જાય, એટલે એને લઈ ગયા ત્યાં ત્યારે. So that man will walk from the cell to the room, the between the distance. હવે આ માણસ જેને મોતની સજા થઈ છે, એને એની કોટડીમાંથી ચાલી અને પેલી ઇલેક્ટ્રિક જે ચેર છે ને ત્યાં આગળ એને લઈ જવાનું છે. તો આટલા એ અંતરમાં, એન્ડ દે વિલ કોલ ધેટ વોકિંગ ટાઈમ ઇઝ
they will call the working time is એ ચાલીને જે જવાનો સમય છે એને શું કહે છે dead man walking મરેલા માણસની ચાલ અથવા મરેલા માણસની એના પગલા એ રીતે he not yet died એ હજી મરી ગયો નથી he not yet died હજી મર્યો નથી but he is going to die પરંતુ એ મરવા માટે જઈ રહ્યો છે he is living right now અત્યારે તો જીવતો છે he is walking towards એ આગળ વધી રહ્યો છે that is walking towards એ ક્યાં જઈ રહ્યો છે there he going to die અને એ the emotional is dead એની અંદર લાગણીઓ બધી મરી પરવા હેપીનેસ ઇઝ ડાઈડ એની અંદર જે આનંદની ભાવના હતી એ મરી પરવા ધ સોલ ઇઝ ડાઈડ એનો પ્રાણ મરી ગયો આ ધ ડેડ મેન ઇઝ વોકિંગ ફ્રોમ ધેર હવે ત્યાંથી મરેલો માણસ હવે ચાલીને જાય છે ઓર વી આર રનિંગ વોકિંગ લાઈક ધીસ ઇન અવર લાઈફ શું આપણા જીવનમાં આપણે પણ આવું ચાલતા નથી ધ ડેડ મેન ઇઝ વોકિંગ મરેલા માણસો હાલતા ચાલતા થઈ જાય વિલ સે વેન ધ મેન ઇઝ વોકિંગ ફ્રોમ ધ પ્રાઇવેટ સેલ ટુ ધ રૂમ ધે વિલ કોલ ધેમ કોલ હિમ એઝ અ ડેડ મેન વોકિંગ જ્યારે એક પેલો મૃત્યુની સજા પામેલો ગુનેગાર એની કોટડીમાંથી ચાલી અને એને સજા પ્રાપ્ત કરવાની જે જગ્યા છે એ જગ્યાએ બેસવા માટે જાય ત્યારે એને કહેવામાં આવે કે આ મરેલો માણસ ચાલીને જાય છે યુ ટર્ન વિથ મી રોમન ચેપ્ટર 8 વર્સ 13 મારી સાથે તમે રોમનોને પત્ર 8મો અધ્યાય 13મી કલમમાં આવો See, if you live according to the flesh, જો તમે દેહ પ્રમાણે જીવો તો you will die. તમે મરશો જ. The ministers nowadays, અત્યારે આ જે સેવકો છે અને સેવિકાઓ struggling to differentiate between the good and evil. ભલું અને ભૂંડું એનો તફાવત પણ છે ને સમજવામાં અત્યારે તેઓ સંઘર્ષ કરી રહ્યા છે આજના સેવકો સેવિકાઓ. They couldn't distinguish between the greediness and the blessings. આશીર્વાદ અને લોભ એ બંને વચ્ચેનો તફાવત એ સેવકો સેવિકાઓ સમજી શક્યા નથી. સી બ્લેસિંગ ઇઝ સમથિંગ વી આર રિસીવિંગ આશીર્વાદ એવી કોઈ બાબત છે જે આપણને પ્રાપ્ત થાય છે આપણે પ્રાપ્ત કરીએ છીએ અને ગ્રીડીનેસ સમથિંગ વી આર ચેસિંગ અને આ લોભ એટલે આપણે અમુક બાબતની પાછળ આપણે દોડીએ છીએ સો વી આર લિવિંગ અ ડેડ મેન લાઈફ મેની ઓફ ધ મિનિસ્ટર્સ આપણે સેવકો સેવિકાઓ તરીકે ઘણા બધા લોકો પેલા મરેલા માણસની જેમ આપણે આપણી ચાલ આપણે ચાલતા હોઈએ છીએ યુ નો વોટ ધ વર્લ્ડ વિલ કોલ અસ તમને ખબર છે દુનિયા આપણને કયું નામ આપશે when you walk on the road and doing so called ministries jyare tame sadak upar chalta chalta raste chalta chalta tame seva karsho tyare duniya tamne kayu naam aapche kayu upnaam aapche khabar che the people will call you loko tamne kehse dead man walking ha marela chali raha che marelo manas chali raho che where is the testimony where is the testimony sakshi kya gayi where is the living kingdom આ જીવંત રાજ્ય ક્યાં ગયું હવે વોકિંગ લાઈક અ ડેડ મેન શું આપણે મરેલાની જેમ ચાલી રહ્યા છીએ લાસ્ટ અવર કોલિંગ હવે આ છેલ્લા કલાકે અથવા છેલ્લી ઘડીની આ પોકાર છે લાસ્ટ અવર એનોઇન્ટિંગ છેલ્લા એમ કે છેલ્લા સમયનો અભિષેક છે એન્ડ લાસ્ટ અવર ધ પ્રીવિયસ લાઈફ વેર ધ ગોડ પિક્ડ અસ હવે આ છેલ્લા સમયે પ્રભુએ આપણને બચાવી લીધા છે ગોડ હસ પિક્ડ અસ ફ્રોમ ધ માયરી ક્લે પ્રભુએ આપણને એ કીચડમાંથી બહાર કાઢ્યા છે એન્ડ હી વોશ વિથ પ્રેશિયસ બ્લડ એને એના મૂલ્યવાન લોહીથી આપણને ધોઈને સાફ કર્યા છે આ મેડ અસ ક્વોલિફાઇડ ટુ સ્ટેન્ડ એઝ અ કિંગ્સ એન્ડ પ્રીસ્ટ અગેન્સ્ટ ઇન ફ્રન્ટ ઓફ ધ ફાધર આપણને પિતાની આગળ રાજા અને યાજક તરીકે ઊભા રહી શકે એવા માટે એટલા માટે પ્રભુએ આપણને લાયક બનાવ્યા એન્ડ વી ફોરગેટ એવરીથિંગ અને બધું આપણે ભૂલી ગયો એન્ડ વી વોન્ટ ટુ ડુ એવરીથિંગ ઇન ધ મિનિસ્ટ્રી અને સેવાની અંદર એ બધું તમને સોંપવા માંગે છે then what is the use for the kingdom કોઈ દેવના રાજ્યમાં તમે એનાથી દેવના રાજ્યને શું લાભ થાય એન્ડ અબોવ ઓલ બધી બાબતો ઉપરાંત what is the useful for you તમને એનાથી શું લાભ થયો my dear brothers and sisters મારા વાલા ભાઈઓ બહેનો let us live in christ આવો આપણે ખ્રિસ્તમાં જીવીએ doesn't matter how big ministry we are doing તમે કેટલી મોટી સેવા કરી રહ્યા છો એ મહત્વનું નથી instead of walking as a dead man doing all the ministries બધી સેવા હું કરું અને પછી મરેલાની જેમ હું ચાલતો રહું એવું કરવાને બદલે આપણે બીજું કંઈ કરવાનું છે too many cooks spoil the soup એવી કહેવત છે કે ઘણા બધા પેલા રસોઈયા ભેગા થાય ને એટલે રસોઈ બગડી જાય and we are also
We are also doing lot of things. આપણે પણ બસ બધું એકલા હાથે હું જ બધું કર્યા કરું, હું જ કર્યા કરું, એટલે એમાં પછી કઈ ભલીવાર આવે નહીં. Jesus said, taste me. ઈસુએ કહ્યું કે તમે મારો સ્વાદ લો. When we are giving that taste, જ્યારે એ સ્વાદ આપણે આપીએ છીએ, and people will drink, અને લોકો જ્યારે એ પીવે, and they'll say, "Wow." અને લોકો કહે છે, અરે રાતો આ સ્વાદ બરાબર નથી. And saying to others, અને બીજાને ટુ અધર્સ, હું બીજાને કહું છું, બ્રધર, માય મિનિસ્ટ્રી ઇઝ નોટ ગ્રોઈંગ, ભાઈ મારી સેવામાં તો કાંઈ વૃદ્ધિ થતી નથી. હાઉ કમ, હાઉ ધ મિનિસ્ટ્રી વિલ ગ્રો? પછી સેવામાં વૃદ્ધિ કેવી રીતે આવશે? Because you are not satisfied about what you have. કારણ કે તમારી પાસે જે એમાં તમને સંતોષ થતો નથી. Why you want your ministry to grow always? તમે તમારી સેવામાં હંમેશા વૃદ્ધિ આવે એવું તમે શા માટે વિચારો? In centurion said to the Jesus. આ સુબેદાર જ્યારે ઈસુને કહે છે, I am a centurion. હું તો સુબેદાર છું. If I call you someone, જો હું કોઈને આજ્ઞા કરું કે અહીંયા આવ, he'll come. તો એ આવે છે. If I say go, જો હું એને કહું કે તું જા, he'll go. તો એ જાય છે. So that is the order and the પિતાએ મૂસાને કહ્યું કે તારે છે ને એ ખડક ની સામે તારે આજ્ઞા આપવાની છે. Because of that sin he couldn't enter into the Canaan. પરંતુ એને જે ભૂલ કરી એના કારણે કનાન દેશમાં પ્રવેશ કરી શક્યો નહીં. Okay, good. Okay, I'm just illustrating. Okay, wait. Let me be there. Keep it down. Okay, now I'm the master. હવે હું માલિક છું. I'm throwing the cap. હું ઢાંકણું મેં નાખી દીધું. So now I'm commanding him to take up the cap. હવે હું એને આજ્ઞા કરું છું કે પેલું ઢાંકણું લાવ. He is bending down. હવે વાંકો વળે છે. અભી ગુણી તંબી. મૂડી એડકાદે. બેન મને મોદે પેના કઈ લેડે. ઢાંકણા કરતા આ પેન છે ને એની કિંમત વધારે છે. And he's replying to me. અને એ મને જવાબ આપે છે, Master, in your name I did a wonders and miracles. ઓ પ્રભુ, તમારા નામમાં તો મેં તો બહુ મોટા મોટા ચમત્કારો કર્યા, ચિહ્નો કર્યા. Even I did you what you command me to do. I picked up the cap. પ્રભુ, તમે જે આજ્ઞા આપી હતી કે ઢાંકણું લઈ આવ, તો એ ઢાંકણું પણ હું લઈ આવ્યો. Along with the same place I found two pen. અને એની સાથે સાથે મને બે પેન પણ મળી, તો એ હું લેતો આવ્યો. That also you I thought is useful for the kingdom. અને મેં વિચાર્યું કે આ બંને પેનો જે છે ને એ પેન દેવના રાજ્યમાં ઉપયોગી થશે. And more valuable also. અને વધારે કિંમત પણ આવશે. So I picked up. એટલે મેં એને ઊંચકી લીધી. આઈ એમ નોટ ગોઈંગ ટુ કીપ એનીથિંગ. હવે મારી પાસે તો હું કઈ રાખવાનું, આઈ હેન્ડ ઓવરિંગ ટુ યુ. સ્વામી, હું તમારા હાથમાં સોંપી દઉં છું. સો આઈ એમ ડુઇંગ ગ્રેટ મિનિસ્ટ્રી. હું તો બહુ મોટી સેવા કરી રહ્યો છું. ધીસ ઇઝ ધ વિલ ઓફ ગોડ. આ દેવની ઈચ્છા કે વોટ ધ ગોડ કમાન્ડેડ યુ. શું દેવે તમને આવું કરવાનું કહ્યું છે? ગોડ સેડ ટુ ધ સાઉલ. અને જેમ પ્રભુએ શાઉલને, એન્ડ ફાઇટ એન્ડ કમ બેક, ધેટ્સ ઈટ. તું જા, લડાઈ કર ને પાછો આવ. બટ કિંગ સોલ ડે, પરંતુ રાજા શાઉલે શું કર્યું? ટુક ઓલ ધ વેલ્યુએબલ થિંગ્સ ફ્રોમ ધ ફિલિસ્ટિયન્સ. એણે ફિલિસ્તીઓની પાસેથી મૂલ્યવાન સારી સારી જે વસ્તુઓ ને મલાઈદાર બાબતો પોતાની પાસે રાખી લીધી. શું પ્રોફિટ સામે, અને સમુએલ પ્રબોધક ને કહ્યું, રિબેલિયન યુ ડુઇંગ. એણે કહ્યું કે તું જે કરે છે તો બળવો છે. ઇઝ અબોમિનેશન ઇન માય સાઈટ, ગોડ સેડ. દેવે કહ્યું કે આ તો મારી નજરમાં એ ભ્રષ્ટતા છે. ઇઝ ઇક્વલ ટુ ધ આઇડલ વર્શિપ, ગોડ સેડ. દેવ કહે છે કે આ તો મૂર્તિ પૂજા કર્યા બરાબર છે. ઇઝ લાઈક ઇક્વલ ટુ ધ વિચક્રાફ્ટ, ગોડ સેડ. પ્રભુ કહે છે આ તો જાદુક્રિયા કર્યા બરાબર છે. બટ હી ડીડન્ટ ડુ એનીથિંગ રોંગ લુકિંગ ઇન અ લાઈક અ ફ્લેશી આઈઝ. એણે દૈહિક
એક નજર કરી અને પછી એને જોયું એટલું એટલું જાણે કર્યું, જેના કરતા વધારે કઈ ખોટું કર્યું નથી. He did what I commanded. મેં એને જે આજ્ઞા આપી એ પ્રમાણે એને કર્યું. Along with that, he picked some valuable things also. એની સાથે સાથે મૂલ્યવાન બે વસ્તુઓ પણ વધારે લાવ્યો. And he never kept himself. એને પોતાના માટે કશું રાખ્યું નહીં. He gave to me. એને મને આપ્યું છે. So he can justify his worth. એ એનું મૂલ્ય એનું એમ કે એ સાચો છે એ એવું કહી શકે છે. Now pick up the cap. હવે એ ઢાંકણું લઈ આવ. So he is a faithful servant right now. હવે ઢાંકણું લઈને આવે છે એને વિશ્વાસયોગ્ય ચાકર કહેવાય. No, again I am the master. હું તો સ્વામી છું. I am calling. Okay, this boy looks worthy. હવે મને એવું લાગે છે કે આ છોકરો એ લાયક છે. Let him take a blue pen. હવે બ્લુ પેન છે ને એ લાવ. Wait. ઉભા રહો. Okay, again I am seeing. તમારી જવાબદારીઓ બીજાઓને વેચવા માટે તમે તૈયાર છો કે નહીં? Give it to me. આપો મને. Keep it here. અહીંયા મૂકો. See, the mission is accomplished. હવે આ કામ અહીંયા પૂર્ણ થાય છે. And the command has been accomplished. અને જે આજ્ઞા કરવામાં આવી એ પણ પૂર્ણ થઈ. Instead of one man, એક માણસ કરે એના બદલે I have a three young man. મારી પાસે ત્રણ જુવાનો છે. They are vibrant. અને તેઓ બહુ જોશીલા છે. They go to the corners of the earth. અને તેઓ પૃથ્વીના છેડા સુધી જાય છે. And they will shake the earth. અને તેઓ આ પૃથ્વીને હલાવશે. Hallelujah. Hallelujah. Thank you, thank you. Thank you. That's how we need to establish the kingdom in this planet earth. ઈ રીતે આપણે આ આ આપણા એમ કે સ્થાનની અંદર દેવના રાજ્યની સ્થાપના કરવાની છે. Are we really working for it? શું આપણે એ પ્રમાણે કામ કરી રહ્યા છીએ? Are we really committing for this? આપણે એના માટે શું સમર્પિત થઈએ છીએ? If yes, જો સમર્પિત થતા હોય તો God will bless you. પ્રભુ તમને આશીર્વાદ આપશે. God will enlarge your ministry. પ્રભુ તમારી સેવાઓ છે ને એનો વિસ્તાર વધારશે. As per his will on you. તમારા માટે દેવે જે ઈચ્છા રાખી છે એ પ્રમાણે પ્રભુ તમારી સેવાનો વિસ્તાર વધારશે. Hallelujah. 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 Now you commit and pray for a few moments. આપણે થોડી ક્ષણ લઈ અને આપણી જાતનું સમર્પણ કરીએ. Lord, I discipline my body and my ministry. હે પ્રભુ, મારું સેવા કાર્ય અને મારું જે શરીર છે એને હું ઓ પ્રભુ શિસ્તમાં લાવું છું. પ્રે એવી પ્રાર્થના કરો. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. તમારો આભાર. Children are committing their ministries and their life, Lord, unto your feet. હે પ્રભુ, તમારા બાળકો તેમનું જીવન અને તેમની સેવાઓ તમારા ચરણોમાં સમર્પિત કરી રહ્યા છે. Thank you, Lord, for hearing our petitions. પ્રભુ, અમારી વિનંતીઓ તમે માન્ય કરી માટે તમારો આભાર માનીએ છીએ. In Jesus' mighty name. ઈસુના સામર્થી નામમાં. Amen. 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 And now the second point. હવે બીજો મુદ્દો છે. Oh, already 12:23. I'll cover it. I'll hold my discipline. મારું શિસ્ત રાખીશ. Because the master is watching me. કેમ કે મારો જે સ્વામી છે એ પણ મને જુએ છે. I don't want to make any trouble in the foreign place. Okay. Good. So second point is. હવે બીજો મુદ્દો છે. The knowledge and the wisdom. જ્ઞાન અને દાપણ. See, we must understand what is knowledge and what is wisdom. જ્ઞાન શું છે અને દાપણ શું છે એ આપણે સમજવાની જરૂર છે. સો નોલેજ ઇઝ બેઝ્ડ ઓન વોટ વી આર રીડિંગ એન્ડ લર્નિંગ. જ્ઞાન
એ આપણે જે વાંચીએ અને શીખીએ તે છે. So the children to the school they are going. બાળકો સ્કૂલમાં જાય છે. They are memorizing magabings under the text. તેઓ ઘણી બધી બાબતો એ પછી મોઢે કરી નાખતા હોય. And they are learning and reading and writing. તેઓ વાંચે છે, લખે છે અને શીખે છે. And the particular time after 10th standard. અને 10મું ધોરણમાં 10મા ધોરણમાં આવે ત્યાર પછી. And the practical way of learning will come in. પછી પ્રયોગો પ્રયોગાત્મક શિક્ષણ ચાલુ થાય છે. So when the children come into the reality, જ્યારે એ બાળકો વાસ્તવિકતામાં આવી જાય ત્યારે, what I have read in the book, મેં જે ચોપડીની અંદર વાંચ્યું છે, I am relating with the practical situation. એને હવે હું પ્રયોગાત્મક રીતે હવે કરું છું. And this is the knowledge I gathered. આ જ્ઞાન મને પ્રાપ્ત થયું. And when I am applying it, જ્યારે એને મેં એને પ્રયોગમાં લાવ્યો, when I am seeing the text come to the true, જ્યારે હું જોઉં છું કે આ જે જે શિક્ષણ હતું એ પ્રયોગાત્મક રીતે સાચું ઠર્યું છે, and I'm witnessing what is happening as per the textbook, જે પાઠ્યપુસ્તકમાં લખેલું હતું એ બાબત અત્યારે એની હું સાક્ષી હું જોઈ રહ્યો છું કે પ્રમાણે થાય છે, and the wisdom bring up, અને ત્યાં આગળ ડાપણ આવે છે. ડાપણ, that is the wisdom, એ છે ડાપણ. So what we are learning, આપણે જે શીખીએ છીએ, what we are learning through the holy bible, પવિત્ર શાસ્ત્ર બાઇબલ માંથી આપણે જે શીખીએ છીએ તે, and we are reading, એને વાંચીએ છીએ તે, we are reading, આપણે વાંચીએ છીએ, we are reading, વાંચીએ છીએ, and we are sometimes writing, અને કેટલીક વાર આપણે લખીએ છીએ, taking notes, આપણે નોટ કરીએ છીએ, and sometimes we are meditating, કેટલીક વાર આપણે મનન કરીએ છીએ, and sharing the blessings to others, અને આશીર્વાદને આપણે બીજાઓને વહેંચીએ છીએ. Good morning. Good morning. Praise the Lord. Praise the Lord. One scripture. અને એક વચન મોકલીએ છે. Good evening. સાધની સલામ. Praise the Lord. Praise the Lord. One scripture. અને એક કલમ મોકલી આપી. And good occasions. અને પછી સારો કોઈ એવો પ્રસંગ હોય. Wishing with the scriptures. ત્યારે આપણે વચન મોકલી અને આપણે સલામ પાઠવીએ છીએ. And we discussed about debating with the scriptures. અને પછી કલમને ઉપર પછી આપણે કલમનો મારો ચલાવીએ છીએ. I seen many people, they are always very looks like a very great scholars. અને ઘણીવાર અમુક લોકો તો જાણે એમ કે વચનના ખા થઈ ગયા હોય ને એવું એમ કે એવી કલમો મોકલતા હોય. And they take one scripture. એક કલમ પછી લે છે. And they'll say that no, this is not right, you're wrong, I'm right, and this is this what this means. અને અને એક કલમ પછી સામે કલમ મૂકી અને પછી કહે છે કે નહીં તમે જે આ લખેલી તો આ ખોટું છે, આમ હોવું જોઈએ, આમ ને પછી સુધારા બધા ચાલુ કરે. And the group of people will debate each other. પછી એક ગ્રુપના લોકો પછી બીજા ગ્રુપ વાળાની સાથે પછી ચર્ચામાં ઉતરી જાય. And this is a view, and this is the view, and this is right, and what is wrong, and a lot of stuffs will go on. દ્રષ્ટિકોણ તો આ છે અને આ ખરું છે અને આ ખોટું છે એમ બધું પછી ત્યાં ચાલુ થઈ જાય. Humbly I'm telling you. હું તમને બહુ નમ્રતાથી કહું છું. I am nothing in the Bible. હું એવી બધી બાબતોમાં ક્યાંય હું પડવા માંગતો નથી. I took my visiting card like for the ministry. સેવા માટે જે વિઝિટિંગ કાર્ડ હતું ને એ મેં લઈને શું કર્યું ખબર છે? And in my secular business card I have my qualification. મારું જે secular જે business card છે એની અંદર મેં મારી લાયકાતો લખેલી છે. In ministry card I mentioned the brother Reuben. મેં મારું જે ministry card છે એની અંદર ખાલી એટલું લખ્યું કે brother Reuben. And in the bracket I put a qualification of holy bible. અને ત્યાં કૌંસમાં મેં લખ્યું છે મારી લાયકાત તરીકે હોલી બાઇબલ પવિત્ર બાઇબલ. યા ઇન ધેટ ઓલસો આઈ એમ નોટ વેલ નોલેજ્ડ. અને એની અંદરે પાછું મને જોઈએ એટલું જ્ઞાન તો નથી. સો આઈ પુટ ઓવર ધ હોલી બાઇબલ ઇઝ અ વન લાઈન. અને એની ઉપર પછી મેં એક લાઈન મૂકી એક રેખા ખેંચી છે. આઈ ડોન્ટ નો અબાઉટ હિયર બટ ઇન તમિલનાડુ એન્ડ ઓલ. મને અહીંનું કાંઈ ખ્યાલ નથી પરંતુ અમારા પ્રાંતમાં તમિલનાડુમાં યંગ બોય ગેટિંગ મેરીડ અ યંગ ગર્લ. જ્યારે એક જુવાન છોકરો એનું લગ્ન થાય. ધેટ બોય ઓર ગર્લ ડીડ નોટ ફિનિશ ધ અંડર ગ્રેજ્યુએશન. હવે આ જે છોકરો અથવા છોકરી એણે એનો શાળાનો જે છેલ્લો અભ્યાસક્રમ પૂરો ન કર્યો હોય. ધે પુટ અ બીકોમ એન્ડ ઓવર ધેટ ધન વન સ્લેશ વન ઓન લાઈન. અને ભણતર પૂરું ના કર્યું હોય તો પછી બીકોમ લખી અને એની ઉપર પછી આમ એક લાઈન ખેંચે એટલે કે અધૂરું મૂકેલું છે. ધેટ શોઝ ધેટ ઇઝ ઓલ સ્ટીલ લર્નિંગ સ્ટીલ સ્ટડી. એનો મતલબ કે હજુ પણ આ ભાઈ અથવા આ બેન એ છે ને અભ્યાસ કરી રહ્યા છે હજુ પૂરું કર્યું નથી. આઈ નો ઓન્લી વન ડ્રોપ ફ્રોમ ધીસ ઓશન. મને આ જે સાગર છે ને સાગરમાંથી ખાલી એક બિંદુ અથવા એક
એક ટપકું મને મળ્યું છે. I don't know I can finish it in my lifetime. મારા આયુષ્યકાળની અંદર મારું આખું આયુષ્ય પૂરું થશે ત્યાં સુધીમાં આ બધું હું પૂરેપૂરું સમજી શકીશ કે નહીં મને ખ્યાલ નથી. I'm still learning. હજુ પણ હું શીખી રહ્યો છું. So that's what God taught me. એ બાબત પ્રભુએ મને સમજાવી. Today also I wrote only the points. આજે પણ મેં ખાલી મુદ્દા જ લખ્યા છે. And the scriptures numbers only. હવે કલમ જે છે એના સંદર્ભો લખ્યા. But I empty myself. હું મારી જાતને ખાલી કરું છું. I came here. હું અહીં એટલા માટે આવ્યો. God, let your spirit lead me. પ્રભુ તમારો આત્મા મને દોરે એવું થવા દો. If I read the scripture. જો હું કોઈ પણ કલમ ને લઉં. Let the wisdom come upon me, Lord. પ્રભુ એ કલમ ના આધારે જે ડાપણ છે એને તમે મારી ઉપર આવવા દો. So that I can share your word to the people. જેથી હું તમારા વચન ને લોકો સુધી પહોંચાડી શકું. In an acceptable way. અને જે રીતે તમે કરવા માંગો છો એ રીતે ઇન અન્ડરસ્ટેન્ડેબલ વે અને સમજી શકાય એ રીતે હું પહોંચાડી શકું. સો ધેટ ધે વિલ બી અ લીડર ફોર યોર કિંગડમ જેથી તેઓ તમારા રાજ્યમાં આગેવાન તરીકે તૈયાર થાય. ધે વિલ રાઇઝ મોર પીપલ ફોર યુ અને તેઓ તમારા માટે પ્રભુ બીજા આત્માઓને તૈયાર કરી શકે. સો આઈ કેમ એઝ એન એમ્પ્ટી પર્સન એટલા માટે હું ખાલી થઈને અહીંયા તમારી આગળ આવ્યો છું. અનવોર્થી પર્સન હું એક અયોગ્ય વ્યક્તિ તરીકે. સો ગોડ ઓન્લી યુઝિંગ અને પ્રભુ એટલા માટે મારો ઉપયોગ કરે. ઇફ ગોડ કેન યુઝ મી જો પ્રભુ મારો ઉપયોગ કરી શકતા હોય તો for the God can use you. તો ભઈ તમારો પણ ઉપયોગ કેમ નહીં કરે? There is no partiality in the sight of the almighty God. સર્વશક્તિમાન દેવની આગળ કોઈ પક્ષપાત નથી. હાલેલુયા. 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 Be courage. હિંમતવાન થાઓ. God is with you. દેવ તમારી સાથે છે. God never leave you forsake you. કોઈ દિવસ દેવ તમારો ત્યાગ નહીં કરે તમને છોડશે નહીં. Amen. You are the leaders. તમે આગેવાન છો. For the living kingdom. જીવતા રાજ્યને તમે આગેવાન છો. Going to deal with the soul. તમે આત્માઓની સાથે કામ કરો છો. Holy Jesus, let me turn with me James chapter 1 verse 5. મને યાકૂબ 1 અને 5 માં આવવા દો. યાકૂબ 1 5. See, this scripture also, આ કલમ પણ we used to share to the children, those who going for the examination. જેઓ પરીક્ષા લખવા માટે જતા હોય એવા બાળકોને આપણે આ કલમ આપતા હોઈએ. હા, okay children, come here. સારું, ચાલો બાળકો અહીંયા આવી જાઓ. Ask wisdom to God to write the examination. હા, પરીક્ષાની અંદર ઉત્તર લખવા માટે તમે પ્રભુની પાસે ડાપણ માંગો. What a great fun. હા, કેટલી એમ કે કેવી આપણે મજાક કરીએ છીએ. The almighty God gives this for what? આ સર્વશક્તિમાન દેવે આ કલમ શા માટે આપી છે? My dear brothers and sisters. મારા વાલા ભાઈઓ અને બહેનો. We need a wisdom to lead our life. આપણા જીવનની અંદર આગેવાની કરવા માટે આપણે ડાપણની જરૂર પડે છે. And our children and their examination is a part of our life. આપણા બાળકો જે છે અને એમની જે પરીક્ષાઓ છે એ પણ આપણા જીવનનો એક ભાગ છે. Are we really with the wisdom of God? શું આપણે દેવનું આ ડાપણ એમને પહોંચાડીએ છીએ? Are we just going to share this scripture to the young boys and girls? કે પછી ખાલી છોકરા આપણા દીકરા દીકરીઓને ખાલી આ કલમ આપણે આપી દઈએ છીએ? What Bible says? બાઇબલ શું કહે છે? If anyone lacks wisdom. જો તમારામાં કોઈ જ્ઞાનમાં અપૂરો હોય. Anyone, everyone. કોઈ પણ વ્યક્તિ તમારા માટે. Let them ask of God. દેવની પાસેથી માંગે. You are the child of God, right? તમે દેવનું સંતાન છો. You ask the wisdom to your master. તમે દેવની પાસેથી એ જ્ઞાન અથવા ડાપણ તમે માંગો. I feel and I see in my spirit right now. અત્યારે હું આત્મામાં એ બાબતની અનુભૂતિ હું કરી રહ્યો છું. And I am seeing many people's heart is in a half awake only filled. હું જોઉં છું કે ઘણા બધાના જે અંતઃકરણો એ અધૂરા છે, એટલે કે અડધે સુધી જ ભરાયેલા છે. And that the cup looks like a very dull shape. આ જે કટોરો જે છે ને પ્યાલો, એ પ્યાલો અથવા કટોરો એ પણ એનો આકાર એ બરાબર નથી. Because they you are feeling in your heart. કારણ કે તમને તમારા અંતકરણમાં એવી લાગણી થાય છે. I don't have knowledge and wisdom. તમને એવું લાગે છે કે મારી પાસે ડાપણ નથી ને મારી પાસે જ્ઞાન નથી. So I couldn't give a great interpretation for the word of God. એટલા માટે હું પ્રભુના વચનનું બહુ સારી એમ કે સમજણ પામી શકતો નથી. You are the man or you are the woman right now sitting here. તમે એ વ્યક્તિ તમે અહીંયા દેવની હાજરીમાં બેઠા. You commit yourself right now. એ વ્યક્તિ જો તમે હો તો તમે તમારું સમર્પણ આજે કરો. And God will raise you as like a Peter, you priest in the Acts chapter 2.
અને પિતર જેણે પ્રેરિતોના કૃત્ય બીજા અધ્યાયમાં પ્રચાર કર્યો એ રીતે પ્રભુ તમને ઉઠાવશે. હી કુડન્ટ સ્પીક એનીથિંગ બિફોર ધેટ પ્રોપરલી. એ ઘટના બની એની પહેલા પિતર કશું કંઈ બોલી શકે એવી સ્થિતિમાં હતો નહીં. એન્ડ આફ્ટર ધ ડે ઓફ ધ પેન્ટેકોસ્ટ 50મો નો દિવસ આવ્યા પછી હી વોઝ અનોઇન્ટેડ. એનો અભિષેક થયો. એન્ડ ઇઝ રેફરિંગ ધ બાઇબલ સ્ક્રિપ્ચર અબાઉટ ધ અનોઇન્ટિંગ. અને અભિષેકના વિશે હવે જે વચનો હતા એ વચનો હવે તે બોલી રહ્યો છે. હી ઇઝ ટોકિંગ ટુ ધ વર્લ્ડલી પીપલ. અને દુનિયાના લોકોની આગળ તે સંબોધન કરી રહ્યો છે. આઈ એમ સ્ટેટિંગ ધેટ. અને એમને એવું કહીને ધીસ ઇઝ ધ ટાઈમ વિચ વી રીડ ઇન ધ જોયેલ 2:28. આ એ સમય છે જેના વિશે યોએલ બીજો અધ્યાય 28મી કલમમાં ભવિષ્યવાણી કરવામાં આવી હતી. ધીસ ઇઝ ધ પોર ઓફ ટાઈમ. ધીસ ઇઝ અનોઇન્ટિંગ ઇઝ હેપનિંગ રાઈટ નાઉ. અને એ જ આ સમય છે કે જ્યારે અભિષેક થઈ રહ્યો છે. બીકોઝ ઓફ ધેટ પ્રીચિંગ. હવે એ પ્રચારને કારણે ધ પ્રીચિંગ વિથ ઓથોરિટી. અધિકાર સાથે એ ઉપદેશ કરવાને કારણે ધ પ્રીચિંગ વિથ ધ નોલેજ એન્ડ ધ વિઝડમ ઓફ ગોડ. પરમેશ્વરનું જ્ઞાન અને દાપણની સાથે ઉપદેશ કરવાને લીધે ધ ફાયરિંગ ટંગ કમ ફ્રોમ ધ હેવન. તમને ખબર છે અગ્નિની છૂટી છૂટી પડતી જીભો સ્વર્ગમાંથી નીચે ઉતરી આવી. પીટર પ્રોક્લેમડ ધ વર્ડ ઓફ ગોડ. અને પીટરે પ્રભુના વચનનો એમ કે પ્રચાર કર્યો. Thousands of people turned back their lives. હજારો લોકોએ પોતાનું જીવન પ્રભુને સોંપ્યું. હાલેલુયા 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 હાલેલુયા. આર યુ ઇન ધ પોઝિશન એન્ડ થિંકિંગ ધેટ આઈ એમ હાફ. શું તમે એ સ્થિતિમાં તમે એવું વિચાર કરીને બેઠા છો કે મારો કટોરો અથવા મારું જીવન હજુ પણ અધૂરું છે. આઈ એમ વર્થલેસ. મારી કોઈ કિંમત નથી. એન્ડ ગોડ વિલ યુઝ યુ. પ્રભુ તમારો ઉપયોગ કરશે. ગોડ વિલ મેક યુ કમ્પ્લીટ. પ્રભુ તમને પૂરા કરશે. હાલેલુયા 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 હાલેલુયા. આમેન આમેન. હોલી જીસસ. ફર્સ્ટ કિંગ્સ ચેપ્ટર 3 વર્સસ 5-14. પહેલો રાજા ત્રીજો અધ્યાય 5મી કલમથી આપણે જોઈએ. But if we can't read, if you can't read fully, let me summarize that. આખું આપણે વાંચી નહીં શકીએ, પરંતુ તમને સારાંશ એનો કહી દઉં. Solomon is an young boy. આ સુલેમાન એ તો જુવાન વ્યક્તિ, જુવાન છોકરો છે. You read 10 and 11 and 14. 10, 11 અને 14મી કલમ. સુલેમાને આવી વિનંતી કરી. 10, 11 and 14. 10, 11 અને 14. પહેલો રાજા ત્રીજો અધ્યાય 10મી, 11મી અને 14મી કલમ. સુલેમાને આવી વિનંતી કરી, તેથી પ્રભુ પ્રસન્ન થયો. અને દેવે તેને કહ્યું કે તે એવું વરદાન માગ્યું છે ને પોતાને સારું દીર્ઘાયુષ્ય માગ્યું નથી, વળી તે પોતાને સારું દ્રવ્ય માગ્યું નથી, તેમ તારા શત્રુના જીવ માગે નથી, પણ ન્યાય કરવા માટે પોતાને સારું બુદ્ધિ માગી છે. Hallelujah hallelujah. Solomon is seeking a knowledge. અહીંયા સુલેમાન જે છે એ જ્ઞાન માંગી રહ્યો છે. And the situation comes. એવી પરિસ્થિતિ આવે ત્યારે. If he wants to lead the country. એ દેશની આગેવાની કરવા માંગે છે. But the dream God is appearing to him. પરંતુ સ્વપ્નની અંદર પ્રભુ જ્યારે એની આગળ પ્રગટ થાય છે. But God, Solomon never asked the army power. અને સુલેમાન જે છે એને કોઈ સૈન્યનું બળ માંગ્યું નથી. And Solomon never asked the God give a favor from the Egypt and Syria. ઓ પ્રભુ તમે મને ઈજિપ્તની પાસેથી ને સીરિયા દેશની પાસેથી મને કૃપા આપો મારું એવું માંગ્યું નહીં. And Solomon never asked the Philistines should not come against the Israel. ફિલિસ્તીઓ એ ઇઝરાયલી સામાન ન આવે એવી પણ માંગણી કરી નહીં. And Solomon never asked I want more money to handle the country. અને આખા દેશને સુકાન ચલાવવા માટે મારે વધારે ધન અથવા વધારે પૈસા જોઈએ છે એવું પણ એ માંગ્યું નહીં. But the young man, એક જુવાન છોકરો, asked very wisely. અને એને બહુ દાપણ પૂર્વક એને માંગી. He asked the God. એને દેવની પાસે શું માંગ્યું? Give a wisdom. પ્રભુ મને દાપણ આપો. Give a wisdom. મને દાપણ આપો. That makes the change. અને એનાથી બદલાણ આવ્યું. You know when in this world first the DNA test took place. તમને ખબર છે આ દુનિયાની અંદર સૌપ્રથમવાર DNA ટેસ્ટ ક્યારે થયો? Solomon did. સુલેમાને DNA ટેસ્ટ કરેલો. Hallelujah. Hallelujah. He called the women. એને સ્ત્રીઓને બોલાવી. He called the lady. પેલી સ્ત્રીને બોલાવી. Come forward. અહીંયા. Okay, who is the child of
હવે આ બાળક કોનું છે એ નક્કી કરવા માટે એને પહેલા પેલી સ્ત્રીને બોલાવી. બોથ લેડીઝ આર ક્લેમિંગ ઇઝ માય ચાઇલ્ડ એન્ડ માય ચાઇલ્ડ. બે સ્ત્રીઓ દાવો કરે છે કે આ એક બાળક છે, એ એક બાળક, એના માટે બે સ્ત્રીઓ દાવો કરે કે મારું છે, મારું છે. એન્ડ ડીએનએ ટેસ્ટ નીડ્સ ટુ બી ટેકન. હવે ડીએનએ ટેસ્ટ હવે થવો જોઈએ. ધેર ઇઝ નો મશીન ઇન ધોઝ ડેઝ. એ દિવસોમાં કોઈ મશીન હતું નહીં. ધેર ઇઝ નો સાયન્ટિસ્ટ ધોઝ ડેઝ. એ દિવસોમાં વૈજ્ઞાનિકો હતા નહીં. બટ સોલોમોન હેઝ વોટ? પરંતુ આ જે સુલેમાન છે એની પાસે દાપણ છે. સોલોમોન હેઝ ધ વિઝડમ ઓફ ધ ગોડ. એની પાસે દેવનું દૈવીય દાપણ છે. એન્ડ સોલોમોન સેડ, અને સુલેમાને કહ્યું, કટ ધ ચાઇલ્ડ, બાળકને લાવો અને તલવારથી બાળકના બે ટુકડા કરો. વોટ વિલ હેપન? શું રહેશે? Where is the DNA? હવે DNA ક્યાં છે? The DNA will say what? હવે DNA એ શું કહે છે? Mother's DNA and the child's DNA. આ માતાનો DNA અને બાળકનો DNA matching each other. એકબીજાને મળતા. So this X woman is good, the Y woman is wrong. હવે આ X આ જે આ બેન છે ને એ સાચી માતા કહેવાય અને આ છે ને એ નકલી માતા છે. So when the scientist take a lab report we can tell easily. જ્યારે વૈજ્ઞાનિકો એ લેબનો જ્યારે રિપોર્ટ કરે છે ત્યારે આરામથી તેઓ શોધી કાઢી શકે. Those days there is no lab in the Jerusalem. એ દિવસે યરુશલેમમાં કોઈ પ્રયોગશાળાઓ હતી નહીં. But there is the wisdom of God. પરંતુ દેવનું દાપણ હતું. There is the wisdom comes from above. અને ઉપરથી આવતું જે દાપણ છે એ જ છે God. કારણ કે આપણે પ્રભુની પાસે માંગીએ તો. And God gave the wisdom. અને દેવે આપ્યું. So he wants to test where is the DNA is matching. હવે એને ખબર છે કે હવે આ DNA એ ક્યાં આગળ બંધ બેસતા આવશે. Cut the baby into two pieces. હવે આ બાળક એના બે ટુકડા કર. And immediately the real mother said, I don't want the baby, let the baby live with her. સાચી જે માતા હતી એને તરત જ આ સાંભળ્યા પછી એને કહ્યું કે નહીં 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 નહીં, આ બાળકને મારવાનું નહીં, એને જીવતું રાખો. And the moment the woman offered the baby to other, અને જે ઘડીએ આ બેન હતી એને કહ્યું કે આ બાળકને મારશો ને પરંતુ એને આપી. And Solomon found you are the real mother. ત્યારે સુલેમાનને ખબર પડી કે આ સાચી માતા છે. No. No mother will make a baby to cut into two pieces. કોઈ પણ સાચી માતા એ પોતાના બાળકને બે ટુકડા થવા નહીં દે. That is the DNA test. એ છે DNA test. That is a love matching. એ છે આ પ્રેમ એ ત્યાં બંધ બેસતો થાય છે. So when you ask God, જ્યારે તમે દેવની પાસે માંગો, doesn't matter you are the તમે પોરબંદરમાં હોય એનો કઈ ફરક નહીં પડે. You can preach in the New York. તમે ન્યુયોર્કમાં જઈને પ્રચાર કરી શકશો. You can preach in London. તમે લંડનમાં પ્રચાર કરી શકશો. You can teach the word of God. તમે એમને પણ દેવના વચનનું શિક્ષણ આપી શકશો. It doesn't matter about the language. ભાષાનો કઈ એમ કે ફરક નહીં પડે. Language born in the ball, the tower of Babel. Babel. આ ભાષાઓ છે એનો જન્મ બાબેલના ટાવરના સમયે થયેલો. But the language is just an instrument. આ ભાષા એ તો એક સાધન બની જાય. Even in the Gujarati you can teach the Bible to the world. તમે ગુજરાતમાં પણ ગુજરાતી દ્વારા ગુજરાતી ભાષાનો ઉપયોગ કરીને પણ તમે વચનને શિક્ષણ આપી શકો છો. લોકો એવું કહે, let the people say that this man and this woman is doing a great interpretation of the word of God. લોકો એ તમારી જે સેવા છે એ જોઈને એવી સાક્ષી પૂરવી જોઈએ કે આ પ્રભુના લોકો આ સરસ એવું કામ કરી રહ્યા છે. That is the honor. ત્યાં આગળ તમારા માટે સન્માન છે. There is the wisdom of God. દેવનું દાપણ છે તમારા માટે. When you ask the wisdom, જ્યારે તમે માંગશો ત્યારે you will receive it. તમને મળશે. And God will give. અને પ્રભુ આપશે. The abundantly God will give. પુષ્કળતામાં પુષ્કળ આપશે પ્રભુ. Hallelujah. 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 Holy Jesus, turn with me, Proverbs. મારી સાથે તમે નીતિ વચનમાં આવો. Chapter 1 verse 7. પહેલો અધ્યાયની 7મી કલમ. યહોવાનું ભય એ વિદ્યાનો આરંભ છે, મૂર્ખો જ્ઞાન તથા શિક્ષણને તુચ્છ ગણે છે. નીતિ વચન 1:7. And this scripture also we used to share with children. આ કલમ પણ આપણે બાળકોને આપતા હોઈએ છીએ. I come here. હે અહીંયા a beginning you need to have a fear of God. શરૂઆતમાં તો ત્યારે યહોવાનું ભય હોવું જોઈએ. Then only you'll get a wisdom. ત્યારે જ તને દાપણ મળશે. What about us? આપણા વિશે? These all became a Sunday school lessons. Abad da pela Sunday school na paath bani gaya hai. My dear brothers and sisters, mara wala bhaiyo behno, Bible for all,
बाइबल ये सर्व लोगों माटे छे एंड वी नीड टू फर्स्ट प्रैक्टिस एवरीथिंग पहला आपने जीवन के अंदर आचरण में मुकवानु छे सो देयर इज अ हिडन ट्रुथ इन दिस स्क्रिप्चर आ वचनों के अंदर सत्य छुपायेलो छे वी आर फेलिंग टू वॉच द ट्रुथ इन अ प्रॉपर वे आपने ये छुपायेला सत्य ने योग्य रीते आपने जोवा में निष्फल गया छे बाइबल क्लियरली से बाइबल आपने साफ साफ बताए फियर ऑफ द लॉर्ड इज द बिगिनिंग ऑफ द नॉलेज यहोवा नु भय ए विद्या नो आरंभ छे यू टर्न विथ मी एक्लेसियास्टिस चैप्टर 3:8 वर्सेस 5 सभा शिक्षक ત્રીજા અધ્યાયની અંદર તમે આવો અને એની 5 યા 8:5 8:5 એમાં તમે આવો એક્લેસિયાસ્ટિસ ચેપ્ટર 8 વર્સ 5 Yeah. He who keeps his command will experience nothing harmful. જે કોઈ રાજાની આજ્ઞા પાળે છે તેને કઈ હરકત થશે નહીં. And અને a wise man's heart discerns both time and judgment. બુદ્ધિમાન માણસનું અંતઃકરણ પ્રસંગ તથા ન્યાય સમજે છે. See the wise man's heart discerns બુદ્ધિમાન માણસ અથવા ડાયો માણસ એનું અંતકરણ એ ન્યાય અને પ્રસંગ સમજે છે સો આઈ વોન્ટ ટુ ઇન્ટરલિંક બિટવીન ધ ટુ સ્ક્રિપ્ચર વિચ વી રેડ બિફોર આપણે પહેલા જે બે કલમો વાંચી હવે એ કલમોને અનુસાર સો વેન યુ હેવ ધ ફિયર ઓફ ધ ગોડ જ્યારે તમારી અંદર પરમેશ્વરનું ભય હોય ત્યારે વેન યુ હેવ ધ જેન્યુઇન ફિયર ઓફ ધ ગોડ જ્યારે પરમેશ્વરનો સાચો ભય એ તમારી અંદર હોય ત્યારે એન્ડ બાઇબલ સે ધેર ઇઝ અ બિગિનિંગ ઓફ ધ વિઝડમ બાઇબલ એવું બતાવે છે કે એ બાબતો વિદ્યાનો આરંભ છે વેન યુ હેવ ધ ફિયર ઇન એવરી each and every moment in your ministry jare tamari seva ni andar har kshane tamara ma dev nu bhay hoy che tyare because what is fear of god kan ke dev nu bhay ene e shu kevay because god has given me some responsibility deve mane jawabdari sapeli che and god is looking me dev ni nazar mari par che I need to do according to his will mare eni ichha pramane kaam karvu padche that is the fear aa che bhay is not about shaking your hand aa tame kaampu e eno bhay no matlab ene ke kaampu god never made you as a coward parmeshware tamne bhaybhit athva darpok banavya nathi god wants to make you as a brave person parmeshwar tamne bahadur athva bahaduri banava mage become a bold person tamare himmatvan banvanu but when you have a fear of the law of the god is watching me parantu tamari andar dev nu bhay che dev nu bhay etle ke dev ni nazar mari upar che I'm walking according to his rules and regulation hu ena niti niyamo pramane chali rahyo chu and what will happen shu thashe and that beginning is the beginning of the knowledge ane e je arambh che e che gnyan no arambh and we are gathering every day the knowledge ane apne e gnyan che ene apne sampadan enu kariye chie roj apne ekatra kariye chie રોજ મેળવીએ છીએ એવરી ડે વી આર ગેધરિંગ ધ પ્રેક્ટિકલ વિઝડમ રોજ 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 આપણે પ્રાયોગિક જ્ઞાન પ્રાપ્ત કરતા જઈએ છીએ ધેન યુ વિલ બીકમ અ વાઇઝ પર્સન ત્યારે તમે ડાયાલાલ બનો છો હાલેલુયા 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 વેન યુ બીકમ અ વાઇઝ જ્યારે તમે ડાયા ભાઈ બનો ત્યારે આ બાઇબલ સે બાઇબલ કહે છે આ વાઇઝ માન્સ હાર્ટ એક ડાયો માણસ અથવા બુદ્ધિમાન જે વ્યક્તિ છે એનું અંતકરણ ડિસન્સ એ સમજે છે બોથ બંને બાબતને સમજે છે ટાઈમ સમય એન્ડ ધ જજમેન્ટ અને ન્યાય વોટ ઇઝ ધ ટાઈમ સમય કયો છે અત્યારે ધીસ ઇઝ ધ એન્ડ ટાઈમ આ અંતિમ સમય છે વોટ ઇઝ ધ જજમેન્ટ ન્યાય કયો છે ગોડ ઇઝ પોરિંગ આઉટ હિઝ જજમેન્ટ દેવ તેનો દેવ તેનો ન્યાય તેનો કોપ રેડી રહ્યો છે એ સમય એ સમજવું સો વેન યુ હેવ ધ ફિયર ઓફ ધ લોર્ડ જ્યારે તમારી અંદર દેવનું ભય હોય ધેટ વિલ મેક યુ એઝ અ વિઝડમ અને એ તમારા માટે ડાપણ બની જાય ધેટ વિલ મેક યુ વાઇઝ એ તમને ડાહ્યા બનાવશે વેન યુ બીકમ અ વાઇઝ જ્યારે તમે ડાહ્યા બનો your heart can able to discern tamaru antahkaran e samji shakshe what is happening in ukraine ma shu thai che what is happening about the corona virus ave aa corona virus na aa ena vishe shu shu thai rahyu che what is happening our neighbor country like sri lanka and pakistan sri lanka ne pakistan eva apna padosi je desho che ema shu shu thai rahyu che what is happening in myanmar ma shu thai rahyu che what is happening all over the world aakhi duniya ma atyare kai babato bani rahi che what is happening with that brother
What is happening with that brother? પેલા ભાઈના જીવનમાં શું થઈ રહ્યું છે? What is happening with that family? પેલા કુટુંબમાં શું થઈ રહ્યું છે? What is happening with that ministry? પેલી સેવામાં શું શું થઈ રહ્યું છે? And what is going on in my life? મારા જીવનમાં જે જે બાબતો બની રહી છે. And what is going on in my family? મારા પરિવારમાં શું શું થઈ રહ્યું છે? And what is going on in my ministry? મારી સેવાની અંદર શું શું થઈ રહ્યું છે? You can't discern. તમે સમજી શકશો. Otherwise, નહી તો ડેડ મેન વોકિંગ, મરેલો માણસ ચાલીને જતો હોય એવી હાલત થશે આપણી. Christian leadership is not a easy joke to do. ખ્રિસ્તી આગેવાની અથવા નેતૃત્વ એ એટલું સરળ નથી. જીવન વિશેની આ વાતો છે. એક અથવા બે વર્ષના સમયગાળા માટે તમે કોઈ આગેવાનને તૈયાર કરતા નથી. તમે તો આ જીવન અને એમ કે અનંત જીવનને માટે તમે આગેવાનોને તૈયાર કરી રહ્યા છો. હાલેલુયા, હાલેલુયા. For that we need to be prepared. એના માટે આપણે તૈયાર થવાની જરૂર છે. Before I go to the last point, 115 pastor. Pastor 115. હવે છેલ્લા મુદ્દામાં હું જાઉં એની પહેલા. Before I go to the last point. છેલ્લા મુદ્દામાં હું જાઉં એની પહેલા. Let me give you the challenge. મને મારે છે ને તમને પડકાર ફેંકવો છે. 50 people gathered here. અહીંયા 50 લોકો ભેગા થયા છે. You are 50. તમે 50 છો. You all wants to become a leader, right? Raise your hands. Who all wants to become a leader in Christ? દેવના માટે કેટલા લોકો આગેવાન થવા માંગે છે? પોતાનો હાથ જરા ઊંચો કરીને બતાવો. No problem. Don't feel bad. Don't feel shy. તમને શરમ તમે લગાડશો નહીં. તમને ખોટું લાગવું ન જોઈએ. I want to see again. કેટલા લોકો આગેવાન તરીકે તૈયાર થવા માંગે છે? હાથ બરાબર ઊંચો કરીને Christ. Raise your hand. અને જે લોકો ખ્રિસ્ત માટે આગેવાન થવા માંગતા હોય જરા હાથ ઊંચો કરીને બતાવો. ઓકે, રાઈઝ ડાઉન, યોર હેન્ડ્સ ડાઉન. હાથ નીચે મૂકીએ. 50. 50. ઓકે ઓકે, ટાઈમર ના પાસે 105 કેસ. 50. 50. How many hearts you can turn for the kingdom? તમે દેવના રાજ્યને માટે કેટલા લોકોના હૃદયને તમે દેવના રાજ્ય તરફ વાળી શકો છો અથવા લાવી શકો છો? What is the day today? આજની તારીખ કઈ? April 23. April 2022. 2022. 2022. 12:50 noon. 12:50 થઈ ગયો છે સમય. Let me give a challenge in Christ. હું ખ્રિસ્તમાં તમને પડકાર પહોંચાડવા માંગુ છું. You raise your hand. તમે તમારો હાથ ઊંચો કર્યો. Based on the numbers I am just telling you. હવે એ આંકડા જે છે ને એના આધારે હું તમને કહેવા માંગુ છું. Even now, next April 23. Next year, April 23. હવે આજથી માંડી અને એક વર્ષના સમયગાળામાં on 12:50 noon. 12:50 I'm an honorary man. I don't know. I'm not going to come here, but the Lord will be here. હું તો અહીંયા નહીં આવી શકું, પરંતુ દેવ તો અહીંયા હાજર છે. You come here. તમે અહીંયા આવો. એક વર્ષ પછી અહીંયા આવજો. No need to be anywhere here. Nobody no need to be here. કોઈ પણ વ્યક્તિ અહીંયા એમ કે કોઈની હાજરી હોય એ જરૂરી નથી. God will be here. દેવ અહીંયા હાજર હશે. You come your own. તમે એક વર્ષ પછી અહીંયા તમે આવજો. Submit your report. અને તમારો જે અહેવાલ છે ને એ અહીંયા આપજો. To your master. તમારા સ્વામીને. So let me challenge you again. ફરીવાર હું તમને પડકાર આપવા માંગુ છું. God is giving you 1 year time. દેવ તમને એક વર્ષનો સમયગાળો આપવા માંગે છે. Can you turn the hearts of the people? શું તમે લોકોના હૃદયોને દેવના રાજ્ય તરફ લાવી શકશો? Yes. હા. Okay. Let me give you numbers. How many people can turn the 50 people of the heart turning? 50 people. 1 year time. 1 year time. One person can turn 50. Yeah. Okay. How many people can do? એક વર્ષના સમયગાળાની અંદર એક વ્યક્તિ એ 50 લોકોને દેવના રાજ્યમાં લાવી શકે એવી કેટલા એવો વિશ્વાસ છે? Don't urge yourself. Don't want to show yourself to, for the 50. Even one is enough God, for the God. જો તમે 50 જણને નહીં લાવો તો પણ એક આત્માને પણ જો તમે એક વર્ષની અંદર લાવી શકશો ને તો બહુ મોટી વાત કહેવાશે. Doesn't matter. Okay, how many can do 50? કેટલા લોકો 50 આત્માઓને લાવી શકે છે એક વર્ષના સમયગાળામાં? 50 આત્માઓને કેટલા લોકો લાવી શકે એટલો વિશ્વાસ ધરાવે છે? હાથ ઊંચો કરે. Very good. બહુ સરસ. How many can make 40? કેટલા લોકો 40 આત્મા લાવી શકે છે?
Okay, let me come like this. How many can make a 45 like Abraham intercede to the God? Jem Abraham e dev ni agal vinanti karto hoto e pramane ave 45 upar aavu. 45. How many? Ketla loko 45 jan ne laavi shake che? Ek varsh na samay gaala ma 45 atmao ne ketla jan laavi shake? Okay, how many can make 40? Ketla loko 40 atma ne jeeti shake? Ek varsh ma. How many can make a 30? Ketla loko 30 atma ne jeeti shake? How many can make a 20? કેટલા લોકો 20 આત્માને લાવી શકે એમ છે? See, don't feel guilty, okay? Don't feel bad. હા, તમે ખોટું ના લગાડતા. Doesn't matter about the numbers. હવે આંકડા જે છે ને એના વિશે આપણે કોઈ પરવા કરવાની નથી. Even one is more than enough for the kingdom. દેવના રાજ્યમાં જો એક પણ આપણે જીતીશું ને તો એ પણ બહુ એમ કે વધારે કહેવાશે. Okay, how many can make 20? કેટલા લોકો 20 આત્મા જીતી શકે એમ છે? 20. 20. Okay, how many can make a 10? કેટલા લોકો 10 આત્મા જીતી શકે એક વર્ષની અંદર? 10 આત્મા લાવી શકે? Very good. બહુ સરસ. That's what the God was expecting for the Sodom and Gomorrah. અને આ જ બાબત દેવ ચાહતો હતો કે સદોમ અને ગમોરાના લોકોની મધ્ય કમસે કમ 10 ન્યાયી લોકો મળી જાય. Okay, finally let me ask you one question. હવે છેલ્લે એક સવાલ હું તમને પૂછવા માંગુ. That not less than 3. How many can make a 3? 3 કરતા ઓછા નહીં. એક વર્ષના સમયગાળામાં તમારામાંથી કેટલા લોકો 3 આત્માને જીતી લાવી શકે એમ છે? મંડળીમાં 3 આત્માને જીતી લાવવા. હાલેલુયા, હાલેલુયા. ધ 3 પર્સન ઓન્લી ચેન્જ ધ સ્મોલ વિલેજ કોલ્ડ ઝોઅર. આ 3 જણ હતા, એમના લીધે નાનકડું ગામ જેનું નામ હતું ઝોઅર, એમાં બદલાણ આવ્યું. સો હિયર યુ હેવ ગિવન અ ટેકન અ રિસ્પોન્સિબિલિટી. અહીંયા તમે હવે જવાબદારી લો છો. ફોર ધેટ એમના માટે યુ નીડ અપ્લાય યોર ડિસિપ્લિન. તમારે તમારા જીવનમાં શિસ્તને લાગુ કરવું પડશે. યુ નીડ ટુ આસ્ક ગોડ ફોર ધ વિઝડમ એન્ડ નોલેજ. તમારે દેવની પાસેથી ડાપણ અને જ્ઞાન માંગવા પડશે. યુ નીડ ટુ કમિટ યોર સેલ્ફ. અને તમારે તમારું સમર્પણ કરવું પડશે. એન્ડ ફાઇનલી ધ ફાઇનલ પોઈન્ટ ઇઝ યુ શુડ નો વોટ ઇઝ ધ વિલ ઓફ ગોડ. અને છેલ્લે તમારે દેવની ઈચ્છાની જાણકારી રાખવી જોઈએ. વેન યુ એમ અ પર્સન એન્ડ કમિટ ધેટ પર્સન નેમ અંડર ધ ફીટ ઓફ ધ ગોડ. જ્યારે તમે કોઈ પણ એક વ્યક્તિ એને તમે પસંદ કરો કે ફલાણો આત્મા જીતાવો જોઈએ, તો એ વ્યક્તિને પ્રભુના હાથમાં સોંપવાનો. એન્ડ ફાસ્ટ એન્ડ પ્રે ફોર ધેટ પર્ટીક્યુલર સોલ. પર્ટીક્યુલર એ વિશેષ જે આત્મા જેના માટે તમે પ્રાર્થના કરો છો એના માટે ઉપવાસ સહિત પ્રાર્થના કરવાની. એન્ડ અપ્રોચ ધેમ લેટર. અને પછી તમારે એમની પાસે જવાનું. એન્ડ ધ ડોર વિલ બી ઓપન. અને પછી જ્યારે તમે જશો ત્યારે એમના માટે તમારા માટે દેવે રસ્તો ખુલ્લો કરી નાખ્યો હશે. સો બિફોર યુ રીચ એની પર્ટીક્યુલર પર્સન, તમે કોઈ પણ એક આત્માની પાસે જાઓ તેની પહેલા યુ કમિટ ધેમ ઇન ધ પ્રેયર. તમારે એ વ્યક્તિને, જે તે વ્યક્તિને તમારે પ્રાર્થનામાં પ્રભુના હાથમાં સોંપી દેવાની. એન્ડ ગોડ વિલ મેક અ વે ફોર યુ. પ્રભુ તમારા માટે રસ્તો કાઢશે. એન્ડ ગોડ વિલ ગિવ ધેમ અ ગુડ પીસ ઇન ધેર હાર્ટ. પ્રભુ એમના હૃદયની અંદર પ્રભુ એમને પ્રભુની શાંતિ પમાડશે. ધેન યુ કેન ટર્ન ધ સોલ ટુવર્ડ્સ ધ ગોડ. પછી તમે એ વ્યક્તિને તમે દેવના રાજ્યમાં લાવી શકો છો. ધેટ્સ હાઉ યુ નીડ ટુ ગો 3 ઓર 10 ઓર 20 ઓર 30 ઓર 40 45 50. એ રીતે આપણે 3 આત્માને કે પછી 10 આત્માને કે 15 કે 20 કે પછી 30 કે પછી 40 કે 45 કે 50 એ આત્માને એ રીતે આપણે પ્રભુની પાસે લાવો. એન્ડ યુ કમ એન્ડ નીલ ડાઉન એન્ડ ગિવ અ સબમિટ યોર રિપોર્ટ ટુ ધ ગોડ. અને તમે એક વર્ષ પછી આવતા વર્ષે આજના દિવસે અહીંયા આવી અને ઘૂંટણે પડી અને તમારો અહેવાલ પ્રભુને આપજો. હાલેલુયા, હાલેલુયા. નોટ ટુ ધ મેન, ટુ ધ ગોડ. કોઈ માણસને, દેવને તમે આપજો અહેવાલ. ધેટ ઇઝ ધ રિપોર્ટ. આ છે અહેવાલ. That is the responsibility. આ છે જવાબદારીને નિભાવવી. That is the discipline. આ છે અનુશાસન. That is the knowledge and the wisdom. આ છે દેવનું જ્ઞાન અને ડાપણ. That is the will of God. આ છે દેવની ઈચ્છા. Hallelujah. Hallelujah. Turn with me. મારી સાથે તમે આવો. The Mark chapter 14 verse 36. માર્કની સુવાર્તા 15મો અધ્યાય અને એની 36મી કલમ. The final point. છેલ્લો મુદ્દો છે. We have a 20 minutes time. 20 મિનિટનો સમય છે આપણી પાસે. And he said, 14 and 36. 14 અને 36. And Jesus said, અને ઈસુએ કહ્યું, Abba Father, અબ્બા બાપ, all things are possible for you. તારાથી બધું થઈ શકે છે. See how
Jesus Christ is praying unto Father. હવે અહીંયા ઈસુ કેવી રીતે પિતાની આગળ પ્રાર્થના કરે છે? What a great model of prayer. હવે પ્રાર્થનાનો કેટલો એક સરસ નમૂનો છે. In the garden of Gethsemane. Gethsemane બાગમાં. The disciples were sleeping. શિષ્યો ઊંઘી રહ્યા છે. They couldn't come and join or they are not praying themselves. તેઓ આવીને ઈસુની સાથે પ્રાર્થનામાં જોડાઈ શક્યા નહીં અને તેઓ પોતે પણ પ્રાર્થના કરી શક્યા નહીં. He is expecting some kind of prayer support. અને તે ઈચ્છે છે કે કોઈક મને પ્રાર્થનામાં ટેકો આપે. Nobody is there. ઈસુની પાસે કોઈ ટેકો આપનાર નથી. And Jesus son of God knows everything. ઈસુ જે ઈશ્વર પુત્ર છે બધું જાણે છે. It's going to be a very painful time. હવે આ સમય તો મારા માટે બહુ દર્દનાક થવાનો છે. Because he is the lamb of God. કારણ કે તે દેવનું હલવાન છે. He is a sacrifice. અને એ પોતે હવે બલિદાન થવાનું છે. He's going to carry the entire mankind's sin and curse in his shoulder. અને સમસ્ત માનવ જાતના પાપ એ પોતાના ખભે ઊંચકવાનો છે. It's not a normal crucifixion. એ કોઈ સામાન્ય રીતે વધસ્તંભે જડાવવાની વાત નથી. The crucifixion will take place. વધસ્તંભે જડાવવાનું છે. This started from the time of Alexander. એલેક્ઝાન્ડર જે હતો એના સમયથી આ સજા ચાલુ થયેલી. Many people used to punish them that way. અને ઘણા બધા લોકોને આવી સજા મળતી હતી. And it became a custom those time. એ દિવસમાં આ રિવાજ બની ગયો હતો. The Romans improvised the punishment way of putting a cross like this. હવે રોમી જે લોકો હતા એમણે કેવી રીતે વધસ્તંભે જડાવવું એમાં પણ પાછો સુધારો કર્યો. And sometimes the criminal will hang on the cross. Will take a week or month to die. કેટલીક વાર જ્યારે એ ગુનેગારને વધસ્તંભે જડાવે ત્યારે મહિનાઓ પછી એનું મરણ થતું હતું. And even the during the crucifixion of the Jesus Christ, ઈસુ ખ્રિસ્તે પણ જ્યારે વધસ્તંભે જડાવ્યા તે દરમિયાન there is a thief between the right and left. જમણી અને ડાબી બંને બાજુએ ચોરને લટકાવવામાં આવેલા. You may wonder that everybody is getting the same punishment. તમને એવું આશ્ચર્ય થાય કે બધાને એક સરખી સજા મળે. The one that Jesus Christ did more. હવે ઈસુ ખ્રિસ્તે વધારે કેવી રીતે મળ્યો? Jesus Christ did more an unimaginable thing. ઈસુ ખ્રિસ્તે એક આપણે કલ્પનામાં પણ લાવી ન શકે એવું મહાન કાર્ય કર્યું છે. What he has done? એણે શું કર્યું? He bare the entire mankind's sin and curse on his shoulder. એણે ઈસુ ખ્રિસ્તે સમગ્ર માનવ જાતિના પાપ એ પોતાની ઉપર ઉંચકી લીધા. That's why the Father God cannot see the cloud came between the Son and the Father. એટલા માટે પિતા પરમેશ્વરે એની સામે નજર હટાવી દીધી કેમ કે પિતા પરમેશ્વર અને પુત્ર પરમેશ્વરની વચ્ચે એક વાદળું આવી ગયું. Because the Father cannot see the sin. કારણ કે પિતા પરમેશ્વર એ પાપને સહન કરી શકે એમ નથી, એ સાંખી શકે એમ નથી. And all the sin is coming upon the Jesus Christ's shoulder. હવે ઈસુ ખ્રિસ્તના ઉપર માણસ જાતના સગળા પાપ આવી ગયા છે. So painful. એટલી દર્દનાક સ્થિતિ હતી. From the Adam till now. એડન વાડીથી આજ સુધીના. And till now to the day of the Lord. અને આજથી માંડી અને પ્રભુના આગમનના દિવસ સુધીના. And the entire mankind. સમસ્ત માનવ જાતના પાપ. He was supposed to bear everything. એ બધા પાપ હવે ઈસુ ખ્રિસ્તે ઊંચકવાના છે. And Father, the Son is calling God, Father, you forsaken me, why? અને આ જે પુત્ર છે એ પિતાને પોકારે છે, હે પિતા તે મને કેમ છોડી દીધો છે? Because the cloud come between the Father and the Son. કે પિતા અને પુત્રની વચ્ચે એક વાદળ આવી ગયું. This much of the heavy burden he going to bear it. આટલો એમ કે ભારે બોજ એણે ઊંચકવાનો હતો. Everything he knows. બધું ઈસુને ખબર છે. Everything that Jesus Christ knows. ઈસુને બધી ખબર હતી. When he knelt down in the garden of Gethsemane બાગમાં જ્યારે ઘૂંટણે પડીને પ્રાર્થના કરી ત્યારે. And he gently asked to the Father. એ પિતાને વિનંતી કરે છે. And Abba Father. હે અબ્બા પિતા. All things are possible for you. પ્રભુ તમારા માટે સર્વ શક્ય છે. You are the impossible make it as a possible one. પ્રભુ તમે અશક્યને શક્ય બનાવનાર ઈશ્વર છો. If it's possible, જોશ બની શકે તો take this cup, આ પ્યાલો મારાથી દૂર કર, away from me, મારી પાસેથી દૂર કર. There is a will. ઈચ્છા ક્યાં છે? There is a will for the human. માણસ માટેની ઈચ્છા છે. There is a will for the God. ઈશ્વરની ઈચ્છા છે. Jesus came as in a flesh. ઈસુ ખ્રિસ્તે દેહ ધારણ કરીને આવ્યા. And practiced everything as a man. અને માણસ તરીકે બધું એ જીવીને બતાવ્યું. And he bore all the pain like a human. માણસની જેમ એણે સગળા દુઃખને ઉઠાવ્યા, ઊંચક્યા, સહન કર્યા. So he is experiencing everything like a human, you and me. તમે અને હું આપણે માણસ તરીકે જે સહન કરીએ છીએ બધું ઈસુએ સહન કર્યું. But we are going to bear the unbearable
painful pain. હવે અસહ્ય દર્દ એ હવે સહન કરવાનું છે. In your ministry also. તમારી સેવામાં પણ. In your ministry also. તમારી સેવામાં પણ. In your ministry. તમારી સેવામાં. You might have your own will. તમારી પાસે કદાચ તમારી પોતાની ઈચ્છા હોય. At the same time God might have his own will. એક સમયે ઈશ્વર એની ઈચ્છા પૂરી કરવા માંગતા હોય. Then whose will will be done? હવે કોની ઈચ્છા પૂરી થશે? Asking God is not the wrong thing. હવે દેવની પાસે પ્રાર્થના કરવી એ કઈ ખોટી વાત નથી. Asking God is not a wrong thing. દેવની પાસે માંગવું એ કઈ ખોટી વાત નથી. You may be like a child and innocent in doing a ministry. તમે સેવા કાર્ય એક નાના નિર્દોષ બાળકની જેમ કદાચ કરી શકતા હો. Kneeling down in a private room. તમે તમારા અંગત ઓરડામાં જઈને પ્રભુની આગળ ઘૂંટણે પડીને પ્રાર્થના કરતા હો. God, I wish to do this ministry. ઓ પ્રભુ, મારી ઈચ્છા છે કે આવી સેવા મે હું કરું તો કેવું સારું. I would like to do this. પ્રભુ, મારે આમ કરવું છે. If I get this support, I can grow more. જો મને આટલો સપોર્ટ મળે તો હું આટલી વધારે વૃદ્ધિ પામી શકું. If I get this person support, I can enlarge my ministry. જો મને ફલાણો માણસ એ સપોર્ટ કરે તો મારી સેવાનો વિસ્તાર હું વધારી શકું. You might have your own will. તમારી પાસે તમારી પોતાની ઈચ્છા હોઈ શકે છે. You might have your own expectation. તમારી પોતાની અપેક્ષાઓ તમે રાખી શકો છો. But God never said that is wrong. પ્રભુએ એવું કહ્યું નથી કે એ બધું હોવું ખોટું છે. This is not a sin. એ કોઈ પાપ નથી. You can ask. તમે માંગી શકો છો. Jesus asked. ઈશુએ માંગ્યું. But he said in the end of the prayer. પ્રાર્થનાના અંતમાં ઈશુએ કહ્યું, Nevertheless, તેમ છતાં, Father, હે પિતા, Father, હે પિતા, Nevertheless, તેમ છતાં, Not what I will, મારી ઈચ્છા નહીં, Not what I want, મારે જે જોઈએ છે તે નહીં, But what you will, તમારી ઈચ્છા પૂરી થાઓ. રે હલીના માહા લના તરોબા શતરાબા નેશુદ રબા હલ્લેત રબા હાલા. Are you taking a prayer like this in your ministry? શું તમારી સેવાની અંદર આવી તમે પ્રાર્થના કરો છો? Are you committing your ministry in that way? શું તમારું સેવા કાર્ય આ રીતે તમે સોંપો છો પ્રભુ? Are you ending your prayer in this way? શું તમે આ રીતે પ્રાર્થના કરો છો? Doesn't matter what you are looking for. તમે જેને માટે માંગણી કરો છો એની કઈ પરવા કરવાની નથી. What are you really concerned is the will of God. શું તમે દેવની ઈચ્છા પ્રમાણે તમે પછી આધીન થાઓ છો? If it's the will of God, જો દેવની ઈચ્છા હોય તો કમ ટુ પાસ, એ પ્રમાણે થાઓ. And what the father said, અને પિતાએ શું કહ્યું? What the father did, પિતાએ જે કર્યું. Jesus asked God, ઈશુએ પિતાને પ્રાર્થના કરી, If possible take the cup away right now, જો બની શકે તો આ પ્યાલો મારાથી દૂર કરો. But what happened, પરંતુ શું થયું? Will of the son did not happen, પુત્રની ઈચ્છા પ્રમાણે થયું નથી. The will of the father happened, પિતાની ઈચ્છા પૂર્ણ થઈ. Because of the will of the father, પિતાની ઈચ્છા પૂર્ણ થવાને કારણે you and me sitting here, તમે ને હું આજે આપણે અહીંયા બેઠા છીએ. That is the will of father. આ છે દેવની ઈચ્છા. If that time the father wants to comfort his own son, એ સમયે પિતા જો પોતાના પુત્રને આશ્વાસન આપવા બેસી ગયા હોત તો, because all things are possible with God, કારણ કે દેવના માટે સર્વ શક્ય છે. Okay, my son cannot bear all these things, ચાલો મારો દીકરો આ બધું સહન કરવા માટે શક્તિમાન નથી. He didn't do anything. એણે કાંઈ કર્યું નહીં. Why he want to bear all the sin and curse of the humans? શા માટે માણસના સગળા પાપ અને શ્રાપ તારે ઊંચકવાના? Okay, let me take my son back. ચાલો હું મારા પુત્રને પાછો બોલાવી લઉં. If it's happened, જો એ પ્રમાણે થયું હોત તો, there is no space for you and me here. તમારા અને મારા માટે અહીંયા બેસવાની આપણને જગ્યા ન મળે. There is no salvation. તારણ આપણને મળ્યું ન હોત. So always, હંમેશા, the will of God, દેવની ઈચ્છા, this matters a lot. એ આપણા માટે મહત્વ ધરાવે. The will of God, દેવની ઈચ્છા, will benefit the multitude. એનાથી ભીડ અને ટોળે ટોળાને લાભ થાય. So we may ask, you may ask for your ministry for some particular need. કોઈક વિશેષ પ્રકારની જરૂરિયાતને માટે તમે તમારી સેવામાં કદાચ આવો સવાલ પૂછી શકો. You may feel that God is not giving. તમને એવું લાગે કે દેવ મને કાંઈ આપતા નથી. And are you know that, are you aware about that is not a will of God? અને તમને ખબર છે કે આ દેવની ઈચ્છા પ્રમાણે નથી. If really God wants to give that particular prayer request, જો પરમેશ્વર તમારી પ્રાર્થનાની વિનંતીને માન્ય રાખવા માંગતા હોય તો, and it will be very limited portion of the benefit for others, અને બીજાઓના માટે જે મોટો લાભ છે એ લાભ મોટો ને પરંતુ એક નાનકડો લાભ એ કદાચ બની જાય. And if God waits and give you something else, અને જો પ્રભુ તમને એના કરતા કંઈક વધારે આપી દે તો, even it's very painful, even it's a little burdening, વધારે દર્દનાક અને વધારે ભારે બોજો પ્રભુ તમને આપી દે તો, and end of the will of God, અને પ્રભુની ઈચ્છા પૂર્ણ કર્યા પછી અંતમાં, and it'll be useful to the countless people, અસંખ્ય લોકોને માટે આશીર્વાદનું જો કારણ બનતું હોય તો, that is ministry.
mystery. That is the will of God. Hallelujah. 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 Let us pray. I already told you about the prayer yesterday. The prayer is life. Prayer is the life. प्रार्थना जीवन शैली है. So you going to pray for your ministry? तुम्हारे तुम्हारी सेवा ने मारे प्रार्थना करवानी. If it's an appointed time for your ministry. हवे तुम्हारी सेवा ने मारे प्रार्थना करवो ये देवना तरफ की मुकरर थयेलो समय छे. And if it's the God appointed time is here right now. जो देवना तरफ की मुकरर थयेलो समय आजे अत्यारे अहीं आपने मळ्यो छे तो your miracle starts here. तुम्हारा चमत्कार की शुरुआत अहीं थी थाय छे. Hallelujah. Hallelujah. So pray. प्रार्थना करो. Ask your father. पितानी पासे मांगो. Ask your father for the knowledge and the wisdom. ए डापण ने ए ज्ञान तमे देव तुम्हारा पितानी पासे थी मांगी लो. Ask your father for the will of God. देव नी इच्छा पूर्ण करो माने तमे पितानी पासे मांगी लो. Your honest prayer will bring the miracle in your ministry. तुम्हारी प्रामाणिक पणे करेली प्रार्थना थी तुम्हारी सेवा नी अंदर मोटी जीत तमने मळशे. Your genuine honest prayer will bring back the souls here. अने तुम्हारी जे साची प्रार्थना ने कारणे आत्माओ देव ना राज्य मां आवशे. The God is looking not looking your life. God is looking your heart. देव जे छे ये तुम्हारा अंतःकरण तरफ नजर करी रहा छे. The God is looking right now. ईश्वर अत्यारे नजर करे छे. What you are pronouncing in your heart. तमे हृदय थी शू बोली रहा छो ते. And what you are asking to him. अने तमे कोने तमे देव नी पासे शू मांगो छो. And the God is granting that. अने देव ये प्रार्थना ने मान्य करे छे. ओ रे सदारा बाहिल लीने हाला नदोरा बाशत्ता रे हिल लरा खुला बहाला नथु रिश दरे बहलीनी खरवो पिशितिर बहले ने खलाबो वाहला दे लथो रबिश थर बही लबा. Holy Jesus, thank you Lord, thank you Lord, thank you Lord, thank you Lord, Lord, thank you Lord, thank you Lord. ओ रिश दरे बहलीनी खिर बा शतु रबा नशी चीर बहला दरा बहल दरा बा ओ री बाशा दिरे ही निकला ना तरा दरो बाशा ते निकला तरा. Holy Jesus. The loving and gracious Heavenly Father. Premar ane swargiya Pita Parmeshwar. Thank you, Lord, for this wonderful time. Prabhu, aa sundar samay maate tamaro aabhar maniye. The leadership in you is a great opportunity, Lord. Prabhu, tamari andar rahi ane ek aagevan tarike seva karvi ek mota amar maate padvi saman chhe. This is not an ordinary opportunity the world gives. Prabhu, duniya taraf thi marti ek samanya e samanya avsar nathi. This is a great opportunity from the living kingdom. E devna jeevta rajya maathi amne prapt thati ek moti ek moto avsar chhe. We are not going to deal with the flesh and the materials. Prabhu ame aa dunyavi je baboto chhe ne daihik baboto e ame eni sathe kaam karvana nathi. Lord, we are going to deal with the soul for the eternal life. ame to anant jivan na mate aatmao sathe kaam karvana chhe. Lord, we are gathered as 50 people here. Prabhu ye ame 50 jetla loko bhega thayela chhe. Lord, multiply this crowd, Lord. Prabhu aa je sankhya chhe ema tame vadharo karo. Make it as 5000 in a year. Prabhu ek varsh ma te vruddhi pami ane 5000 bani jaye. And as per your will, let it be done in their ministries. Prabhu, tamari ichha pramane emni sevao marfate aa kaam puru thai. Help them to rise up as an army for your living kingdom. Prabhu, tamara jeevta rajya maate ek sena tarike teo ubha thai e tame thava do. It doesn't matter about the physical strength. Prabhu, emni andar sharirik kshamta ketli chhe ene me dhyan ma leta nathi. It doesn't matter about the financial. Oh prabhu, aarthik babato ne me dhyan ma leta nathi. It doesn't matter about the educational background. Shaikshanik layakat ketli chhe ene pan me ध्यान में लेता नहीं. Doesn't matter about the gender. ओ प्रभु में हमें स्त्री छे के पुरुष छे ये बाबत पर ध्यान में लेता नहीं. Let all the sisters will rise up the army.
ઓ પ્રભુજી બધી બહેનો પણ સ્ત્રીઓ તેઓ પણ દેવના રાજ્યમાં ઓ પ્રભુ તેઓ એક સૈન્ય તરીકે ઊભી થાય લેટ ધેમ ઓલ બી અ લિવિંગ ટેસ્ટિમોની ફોર ધ મેની પીપલ ઓ પ્રભુ ઘણા બધા લોકોની આગળ તેઓ જીવંત સાક્ષી રૂપ બને એવું તમે થવા દો આઈ બ્લેસ ધેમ ઓલ ઇન યોર માઈટી નેમ લોર્ડ પ્રભુ એ સર્વને હું તમારા સામર્થ્ય નામથી આશીર્વાદિત કરું હેલ્પ ધેમ ટુ ડિસિપ્લિન ધેર લાઈફ એન્ડ ધ મિનિસ્ટ્રી પ્રભુ તમે એમને સહાય કરો કે તેઓ પોતાના જીવનને પોતાની સેવાઓને શિસ્તમાં રાખે ટુ આસ્ક એન્ડ ગેટ ધ નોલેજ એન્ડ વિઝડમ ફ્રોમ યોર માઈટી થ્રોન પ્રભુ તમારા શક્તિશાળી જે સિંહાસન છે રાજ્યસન પાસેથી તો પ્રભુ એમને ડાપણ અને જ્ઞાન પ્રાપ્ત થાઓ ટુ નો યોર વિલ તમારી ઈચ્છાને તેઓ જાણી શકે એન્ડ એઝ પર ધ મિનિસ્ટ્રી અને ઓ પ્રભુજી તેઓ સેવા અને તેઓ પ્રમાણે કરી શકે લેટ ઇટ બી ડન લોર્ડ પ્રભુ એ પ્રમાણે તમે થવા દો ટેક કેર ઓફ ધર મિનિસ્ટ્રી એન્ડ ધર નીડ્સ પ્રભુ એમની જરૂરિયાતો અને એમની જે સેવાઓ છે એની તમે કાળજી લો વોટ આર ધ જેન્યુઇન નીડ્સ ધે આર લુકિંગ ફોર રાઈટ નાઉ પ્રભુ અત્યારે જે જે એમની જરૂરિયાતો છે ઓ પ્રભુ એ બધી બાબતોને તમારા હાથમાં સોંપીએ છીએ લેટ ઇટ બી all fulfilled by your amazing grace right now lord prabhu tyare tamari adbhut krupa thaki emni baddi jarurato tame puri paado holy jesus thank you lord prabhu tamaro aabhar thank you lord prabhu tamaro aabhar with a great faith and happiness oh prabhu ji bahu anand ane bahu vishwas thi great belief ane bahu mota vishwas thi in jesus mighty name I pray yesu na samarthi naam thi hu maangu chu amen 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 thank you बताइए आंख को बंद करिए जे संदेश सांभियो ये तमे मन में लावो डिसिप्लिन विस्डम We love God. શિસ્ત જ્ઞાન દેવની ઈચ્છા વચન તમને બતાવવામાં આવ્યું તમે કેટલો અભ્યાસ કરેલા છો તમે કેટલું જાણો છો એ મુખ્ય બાબત નથી પિત્તર વિશે જણાવ્યા પિત્તર અભન માણસ છે પણ પવિત્ર આત્મા ઉતર્યો ત્યારે તે લોકોની આગળ ઊભા થઈને તે યોયલ બીજો અધ્યાય 28મી કલમ બોલીને લોકોની આગળ પ્રચાર કર્યો સુલેમાન વિશે કહેવામાં આવ્યું ડીએનએ ટેસ્ટ જગતમાં પહેલી વખત ક્યારે કરવામાં આવ્યો એ સુલેમાન સમયમાં કરવામાં આવ્યું ત્યારે લેબ નથી પણ ઈશ્વરનું જ્ઞાન એની પાસે હતું એમ જણાવ્યા મારા વાલાઓ સેવા કરવા માટે અનુભવ મુખ્ય નથી અભ્યાસ મુખ્ય નથી પણ તમારા જીવનમાં સમર્પણ જોઈએ સમર્પણની અંદર તમે ડિસિપ્લિનમાં રહેવું જોઈએ ડિસિપ્લિન સાથે તમે દેવનો જ્ઞાન સાથ પ્રાપ્ત કરવું જોઈએ દેવનું જ્ઞાન પ્રાપ્ત કરીને સાથે સાથે દરરોજ દેવની ઈચ્છા પૂર્ણ કરવા માટે પગલું ભરવું પડે બધું કાર્ય હું એકલા જ કરું એમ વિચારોમાં એ માટે જ ત્રણ જુવાનોને બોલાવીને તમને બતાવ્યા તમારી સેવાનું તેડું શું છે સમજો તમારું સેવાનું તેડું શું છે સમજો
તે પ્રમાણે તમે આગળ પગલું ભરો. હું મારા વિશે વારંવાર બોલું છું, હું એક પ્રેરિત છું, એક સ્વાર્થિક છું અને સત્ય તથા વિશ્વાસ વિશે શીખવનાર શિક્ષક છું એમ બોલું છું. તમારો તેડું શું છે એ મુખ્ય બાબત છે. ગઈકાલે પરમ દિવસે ધ્યાનીને મેં જણાવ્યું, જિલ્લા લેવલમાં પ્રભુ તમને રાખ્યા છે, તમારી પાસે આવો ક્વોલિટી જોઈએ. સમજાવે તો સમજવું જોઈએ, હા એમ કહેવું જોઈએ. હું પણ ધ્યાની જેવા જ હતો. એક વખત અમારા પ્રોસ્પેક્ટર ક્લારન્સ મરદિયા સાહેબના રૂમમાં ગયા, મારા પાસ્ટર લઈ ગયા, પૂછતા હતા શું અભ્યાસ કરેલા. મેં બોલ્યો ડિપ્લોમા સિવિલ. તો આવી રીતે રહેવું ના જોઈએ, મેં પહેલાં ઇન્સર્ટ કરતો નથી. તો આવી રીતે રહેવું ના જોઈએ, પ્રોસ્પેક્ટર ક્લારન્સ મરદિયા સાહેબે મને બોલ્યા. પછી મારા પાસે બોલ્યા, એ તો સેવામાં આવવાના છે, તો જરૂર આવી રીતે રહેવું જોઈએ એમ કહેતા હતા. બસ તે દિવસે હું મારા જાતને બદલાવ્યું. કેમ બોલું છું, તમને પ્રભુ જણાવે તરત પકડવું જોઈએ, તમે કારણ બોલવું ના જોઈએ. તમને જે ઠીક લાગે એ જ હું કરું એમ બોલે તો દેવનો આત્મા તમારી સાથે રહેવાનું મુશ્કેલ પડે. આ ત્રણે બાબતની અંદર તમે નિર્ણય લીધા હશે, તમને અમુક અમુક બાબત ગમ્યો હશે. ટાઇટાનિક શિપ વિશે પાસે જણાવ્યા, એ કપ્તાન વિશે જણાવ્યા. શિપ બહુ મોટું છે, ઘણા લોકો મુસાફરી કર્યા, પણ લાઈફ બોટ ગણતરી પ્રમાણે રાખવામાં આવ્યો નથી. એના લીધે તે શિપ ડૂબી ગયો, લોકો પણ ડૂબી ગયા. કેમ, બચવા માટે માર્ગ નથી. એ મને ખૂબ સારું લાગ્યું. ડેડ મેન વોકિંગ. આજે સેવકો પાસે સ્પષ્ટ રીતે બોલ્યા, સેવકો અહીંયા ત્યાં જાય છે, કપ્પા મારે છે, પણ પોતાના આઈડેન્ટિફાઈ બરાબર તે કરતા નથી. તમે સેવક હોય તો સેવક પ્રમાણે પગલું ભરજો. થોડા દિવસ પહેલા એક સેવક મને, એક સેવકના ફેસબુક મને બતાવીને વાત કરી. એનું સ્થાન ઊંચ સ્થાન છે, પણ નાના છોકરા જેવા એનું ફેસબુકમાં બધું મૂકે છે. એમ નહીં, એક બે ત્રણ ચાર પાંચ એમ ગણતરી કરીને છઠ્ઠો સેવક તમે છો એમ કહેવું ના જોઈએ. તમારો આઈડેન્ટિફાઈ અલગ રહેવું જોઈએ. મોહનભાઈ એટલે મોહનભાઈ, ડેની એટલે ડેની, પ્રકાશભાઈ એટલે પ્રકાશભાઈ, આઈડેન્ટિફાઈ હોવું જોઈએ. પાસસ લોકોના પત્ની લોકો પણ તમારા લોકો વચ્ચે તમારો આઈડેન્ટિફાઈ હોવું જોઈએ. હાથ જોડીએ. કઈ બાબતમાં તમે નિર્ણય લીધા કે નિર્ણયને પ્રભુની આગળ ફરીથી કબૂલ કરો, કબૂલ કરો.
પ્રાર્થના કરો, પ્રભુની સાથે કરાર કરો. તમે પ્રભુની સાથે જે કરાર કરો છો, એ કરારની સાથે સાથે તમે ચાલે તો પ્રભુ તમને ઉપયોગ કરશે. સભા શિક્ષકમાંથી એક વચન બતાવ્યા, 8મો અધ્યાય લગભગ 7મી કલમ હશે. હે 8મો અધ્યાય 5મી કલમ એ વચન બહુ સરસ વચન છે. જે કોઈ રાજાની આજ્ઞા પાડે છે તેને કઈ હરકત થશે નહીં. બુદ્ધિમાન માણસનો અંતકરણ પ્રસન્ન તથા ન્યાય સમજે છે. તમે આજ્ઞા પાડો, પ્રભુ તમને જ્ઞાન આપે. આજે આપણા જીવનમાં સમર્પણ નથી. બધા જેવા તમે પણ વાતચીત કરો, બધા જેવા તમે પણ કપડા પહેરો, બધા જેવા તમે પણ ગપ્પા મારો, શું ફરક છે તમારે મારે? સેવક સેવિકા એટલે તમારો બોલવાનો બહુ ઓછું થવું જોઈએ. તમારો મન પ્રભુની સાથે કનેક્ટ હોવું જોઈએ. હંમેશા તમે થોડું બનીને જ બેસો, ક્યારે તમે પ્રાર્થના કરશો? ક્યારે તમે બાઇબલ વાંચશો? ક્યારે તમે પ્રભુની સાથે વાત કરશો? નિર્ણય લઈ લ્યો.